नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोये सर्वभूतानां, नमो लोये सर्वभूतानां, एषो पञ्चन मुक्कारो, एषो पञ्चन मुक्कारो, सर्व पाव प्रणाशनो, मंगलानं च सर्वेषि, परमं हवै मंगलम्, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद प्रदीप दादा, जय सच्चिदानंद, जय सच्चिदानंद प्रदीप दादा, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद अरुणा बेन, जय सच्चिदानंद महात्मा, अत्याना बदल पर्सनली वाद कोई ने वाद ना करो प्लीज, अपने अपने कोई क्वेश्चन छे प्रदीप दादा माटे? हाँ मारे छे। हाँ बोलो विधि। हाँ जय सच्चिदानंद प्रदीप दादा, जय सच्चिदानंद, મારો ક્વેશ્ચન એ છે કે આપણે નવ કલમમાં બોલીએ છીએ પાંચમી કલમ કે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે અભાવ તિરસ્કાર, તો આમાં અભાવ તિરસ્કાર નો અર્થ શું છે? અભાવ થઈએ એટલે તિરસ્કાર એટલે શું છે કે અભાવ થવો એટલે આપણે કોઈને જોઈએ ને પછી આપણને અંદર થાય છે ને ઘણી વાર કે આ ક્યાં આવ્યો અહીંયા આગળ, ઘણી વ્યક્તિને આપણે જોઈએ ને તેના પ્રત્યે આપણને પ્રેમ ના આવે એને અભાવ કે ભાવ ના હોય એને અભાવ કહેવાય, શું કહેવાય? અને તિરસ્કાર જે છે ને એનાથી આગળની વસ્તુ છે, એટલે તિરસ્કાર છે ને કે પહેલાના વખતમાં લોકો દાખલા તરીકે એને ચીડચીડાટ કરે, જેમ આપણાથી નાનો માણસ હોય કે સમજો કે પહેલાના વખતમાં દાદા ભગવાન કહેતા હતા કે તિરસ્કાર કોઈના પર કરવો જોઈએ નહીં, પણ પહેલાના વખતમાં જે અમુક વર્ષો પહેલા કે જે હરિજન લોકો હતા ને એ ગામમાં કચરો વાળતા હતા, તો તે વખતે અમુક ગામના જરા આગળ પડતા લોકો હોય ને એ લોકો શું કહેતા કે તારે થૂકવાનું નહીં આ રસ્તા ઉપર, એટલે એને મોઢા પર કોળિયું બાંધતા હતા આમ, એટલે એને થૂકવું હોય ને તો રસ્તા પર થૂકાય નહીં, અને એ ચાલે ને તો એના પગલા પડે ને તો કે તારા પગલા બી જોઈએ નહીં, તો એની પાછળ છે ને સાવણું બાંધી રાખે એટલે એના પગલા ભૂસાતા જાય, એટલે નાના માણસો પ્રત્યે અથવા તો છૂત અછૂત જેને કહેવાય ને એના પર બહુ લોકોએ તિરસ્કાર કરેલો, એટલે આજે એ તિરસ્કારનું ફળ એવું આવ્યું છે કે પછી એ તમારો બદલો લેવા માટે તમારે ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપે આવે, ખ્યાલ આવ્યો? એટલે અને ખરેખર દાદા ભગવાને તો એટલે સુધી કહ્યું કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, દરેક જીવ માત્રમાં ભગવાન રહેલા છે, તો આપણે કોઈના પર તિરસ્કાર કરવો જોઈએ નહીં, આપણે એની પર ના ફાવે તો એનાથી દૂર રહેવું જોઈએ, બરાબર? ખ્યાલ આવે છે ને? બીજું દાદા ભગવાને નવ કલમોમાં બહુ સરસ વાત કરી છે કે દરેક જગ્યા પર તમે જોજો, તમે હમણાં બોલ્યા ને કે મને અભાવ તિરસ્કાર ન કરાય એવી શક્તિ આપો, એટલે આપણને કોઈને જોઈને અભાવ થઈ જાય અથવા કઈ ના ગમતું થઈ જાય અને એમ થાય કે આનું મને મોડું જોવું નથી, આ ક્યાં અહીંયા આગળ આવી ગયો, ખ્યાલ આવે ને? એટલે કઈ પણ એવું બને ને તો આપણે તરત કહેવું કે હે દાદા ભગવાન મને અભાવ તિરસ્કાર ન કરાય એવી શક્તિ આપો, એટલે આપણી અંદર અભાવ તિરસ્કારની નબળાઈ હોય ને એની સામે આ શક્તિ માંગવી જોઈએ, શું કરવું જોઈએ? શક્તિ માંગવી જોઈએ. દાદા ભગવાને બહુ સરસ નવકલ્મ મૂકી છે, એમણે એવું નથી કહ્યું કે તારે
આમ કરું, ફક્ત તારે શક્તિ માંગવાની કે છે. શું કે છે? શક્તિ માંગવાની. નવ કલમો એ શક્તિ છે, એ એટલે આપણે બધાએ ખૂબ એની આરાધના કરવી જોઈએ. એટલે દાદા ભગવાને કહ્યું છે કે એ દિવસમાં 3 વખત બોલવી જોઈએ, અને આ તમામ ધર્મોના શાસ્ત્રો એનો સાર એટલે એટ્રેક્ટ એ આપણને નવ કલમોમાં આપ્યો છે. આજે તમે લોકો જો આ બોલતા હો તો બહુ જ મારા તમને નમસ્કાર છે. બીજું તમને સમજાવું કે તમે બધા ત્રિમંત્ર બોલ્યા ને, એ તમને ખબર છે શું છે? ખબર છે? દાદા ભગવાને કહેલું કે તમે કોઈ પણ વસ્તુ હોય એ તમને ગમે તો કરવાની ખરી, બોલવાની ખરી, પણ એને સમજવાની. શું કરવાનું? સમજવાની. આ મંત્ર છે શું? આ દાદા ભગવાને કહ્યું કે આ મંત્ર સર્ટિફાઈડ મંત્ર છે. જે ઋષભદેવ દાદા ભગવાન થઈ ગયા એ વખતે આ 3 મંત્રો હતા, અને પછી 22 તીર્થંકર ભગવાન વચ્ચે થયા મહાવીર સ્વામી સુધી, એટલે 23 થયા. તે ત્યાં બધા મંત્રના ધીરે ધીરે બધા ટુકડા થતા ગયા. સમય જેમ જતો ગયો પછી બધા મંત્રના ટુકડા થઈ ગયા. એટલે એનાથી શું થયું? તો કે દેવ લોકોની વિરાધના થઈ. શું થઈ? દેવલોકની વિરાધના. કારણ કે જૈન શું કહે કે અમે શિવના મંદિરમાં ના જઈએ, અમે કૃષ્ણ ભગવાનને ના માનીએ. કૃષ્ણ વાળા કે અમે જૈનને ના માનીએ. ખ્યાલ આવ્યો ને? અને પછી પાછા બધા પોતપોતાના ઠેકા લઈને ઉભા થઈ ગયા. હું તો ચુસ્ત વૈષ્ણવ છું, હું ચુસ્ત જૈન છું. ખ્યાલ આવ્યો ને? એનો બોલવાનો વાંધો નતો, પણ દાદા ભગવાને કહ્યું કે મંત્ર જોડે બોલવા જોઈએ. શું કરવું જોઈએ? જોડે બોલવા જોઈએ. એટલે આ દેવ દેવીઓની જે વિરાધના થઈ છે એને કારણે આ હિન્દુસ્તાનમાં દુઃખો છે. હિન્દુસ્તાનમાં દુઃખો છે એનું પ્રમાણ શું? તો કે જો ઘરમાં પહેલા કરતા મકાનો સારા છે, સગવડ સારી છે, ખાવાની વેરાયટીઓ છે, પણ છતાંય તમે જોજો કે બધાને અંદર બળતરા અને ટેન્શન વરી જ રહ્યા જ કરે છે. રહે છે કે નહીં? પેલા ગામડામાં કશું લાઈટો બી નથી, તો લોકો રોટલા ને શાક ને ખીચડી જ ખાતા હતા, પણ હેપી હતા. શું હતા? હેપી હતા. આપણે શું છે કે બુદ્ધિ વધી એમ વિરાધનાઓ ને બધું વધતું ગયું, તિરસ્કાર વધતો ગયો. એટલે દાદા ભગવાન આ ત્રિમંત્ર આપ્યો છે. એ દાદા ભગવાન સંસાર વિઘ્ન ત્રિમંત્ર છે. એટલે જે તમે વિદ્યાર્થીઓ ભણવા બેસો ત્યારે તમારે ત્રિમંત્ર બોલીને વાંચવાનું, પરીક્ષાના ટાઈમમાં પણ આ કામ કરવાનું. ઘરની બહાર જાઓ તો પણ ત્રિમંત્ર બોલીને જવું. સ્કૂટર ગાડી ચલાવતા હો તો ત્રિમંત્ર બોલીને સ્ટાર્ટ કરવાનું. આવો આપણે નિયમ રાખવો. અને આ નમસ્કાર એ બધા બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે. અને અત્યારે બધા હાજર છે આ પંચ પરમેશ્ઠી, હરિયન ભગવાન એટલે સિમંદર સ્વામી ને બીજા 19, પછી આચાર્ય ભગવંતો પણ છે, ઉપાધ્યાય પણ છે, નમો લોહે સવર્ણ એટલે સાધુ ભગવંતો પણ છે. એટલે આ બધા લાઈવ છે અત્યારે. એટલે આપણે જે નમસ્કાર કરીએ છીએ તો પહેલામાં પહેલો તો દાદા ભગવાનની આજ્ઞા પાડી એનું ફળ મળે. બીજું નમસ્કાર કરીએ એટલે એનો વિનય કર્યો કહેવાય, બ્રહ્માના શ્રેષ્ઠ પુરુષ, એટલે એનો ફાયદો આપણને થાય. અને ત્રણેય મંત્રો સાથે બોલવાથી જૈન વૈષ્ણવ અને શિવ ત્રણેય ધર્મોના જે શાસન દેવદેવીઓ છે એ બોલનારા ઉપર રાજી થાય. એટલે તમને મુશ્કેલીઓ આવતી હોય તો ઓછી થઈ જાય અને દૂર થઈ જાય. સારું કે ખોટું? સારું. અને નમો હરિયંતાણમ બોલો તે વખતે દાદા ભગવાને કહેલું કે તમારા લક્ષમાં સિમંદર સ્વામી હોવા જોઈએ. એટલે કે આપણને ખબર હોય કે હું નમો હરિયંતાણમ એટલે કોને નમસ્કાર કરું છું, તો કે સિમંદર સ્વામી. એવું અંદર ખ્યાલમાં રહેવું જોઈએ, સમજણમાં. ખ્યાલ આવ્યો? તો મંત્રનું ફળ પૂરેપૂરું મળે. એટલે તમે બધા બાળકો બહુ સરસ છો. મારા તમને ખૂબ ખૂબ અંદરથી નમસ્કાર છે. અને હું તમને પ્રાર્થના કરું છું કે તમે આપતા પુત્રો હજુ જીવતા છે. કેવા છે? જીવતા છે. આપતા પુત્રો જીવતા છે, એક દિવસ નહીં હોય. ખાલી આની અંદર છે ને ફોટા દેખાશે તમને. એટલે જે જે આપતા પુત્રો તમને ભેગા થાય એની પાસેથી તમે બધી વાત સમજી લેજો કે આ નમસ્કાર, નવ કલમો શું છે, કેમ બોલવાની, બોલવાથી શું થાય. તો તમારે એની પાછળ 5 જ મિનિટ કાઢવાની છે. ખ્યાલ આવ્યો ને? અને બીજું દાદા ભગવાને રજનીભાઈ સાહેબ 2 મિનિટ લઉં ના, એક મારો ક્વેશ્ચન છે. તમે પેલા કહ્યું કે 9 કલમો કરો તો પછી શક્તિઓ આવતો, એ શક્તિઓ કેવી રીતના થાય? આપણે તો બોલીએ છીએ ખાલી. જો દાદા ભગવાને કહ્યું કે આપણી અંદર જે સમજણો બધી ભરી લાયા છે
એના પરથી આપણને ખબર પડી જાય કે આપણે બોલીએ છીએ તો કોઈને ગમતું નથી ને, કોકને કોકને દુઃખ થાય છે ને, એટલે અહમ દુભાય. કોઈ પણ ધર્મો વિશે કે કોઈ વ્યક્તિ વિશે બોલીએ તેનું પ્રમાણ પણ દુભાય. ખ્યાલ આવ્યો? પછીથી આપણે સાધુઓ કોઈને, કોઈ સાધુનું પેપરમાં વાંચ્યું હોય, ટીવીમાં હોય, તો આપણે બોલીએ ને કે આ બધો ધર્મવાળા સાધુઓ આવા છે, બોલીએ કે ના બોલીએ? ખ્યાલ આવ્યો ને? પછીથી દાખલા તરીકે આપણે હવે અભાવ તિરસ્કાર આવ્યો, તો આપણાથી ના ગમતા માણસો હોય, આપણાથી નાનો માણસ હોય, ગરીબ હોય, તો એના પર તિરસ્કાર થાય કે નહીં? તમે બસમાં બેઠા હો ટ્રાવેલ કરવા, અને કોઈ મામા હોય, તમને ખબર છે ને પેલા લોકો મજૂરી કરે છે, લેબર વર્ક, એ તમારી બાજુમાં આવી જાય તો શું થાય? પ્રેમ આવે કે તિરસ્કાર થાય? કારણ કે એના કપડા જ ગંદા હોય. શું હોય? કપડા જ ગંદા. એક તો અડધા કપડા હોય, એનું મોઢું એવું હોય, નાયો ધોયો ના હોય, અને તમારી બાજુમાં બેસી જાય તો શું થાય? ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આપણે કોઈ સમજણ લાયા જ નથી કે આની અંદર ભગવાન છે, અને મારે કયા રસ્તે જવું છે, તો મારો વ્યવહાર કેવો હોવો જોઈએ. એટલે આપણે કળિયુગમાં બધા જન્મેલા છે ને, એટલે આપણે બધા ભૂલવાળા છે. કેવા છે? ભૂલવાળા છે. ખ્યાલ આવ્યો? પછી લખ્યું છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ પ્રત્યે, અથવા લખ્યું છે પેલામાં કે કોઈની કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલવી. તો આપણને જયારે પાકિસ્તાનની કોઈ વાત આવે તો આપણને શું થાય? મુસલમાનો આવા છે એવું બોલાય કે ના બોલાય? હા. તમે ટીવીમાં ન્યૂઝ જુઓ તો બધું થાય ને કે મુસ્લિમો આવા છે, પેલા હિન્દુઓ આવા છે, પેલા આવા છે, બધું થાય ને. એ આપણા માટે થાય, આપણને એમના માટે થાય. પછીથી પછી કોઈ પણ સ્ત્રી પુરુષ વિશે, એટલે દાદા ભગવાને બહુ કહ્યું આ કાળમાં કે કોઈની લક્ષ્મીને અડશો નહીં, અને કોઈ સ્ત્રી પુરુષના વ્યવહારોમાં ખૂબ સાવધાન રહેજો. ખ્યાલ આવ્યો ને? એને કે કોઈના માટે આવડો વિચાર આવે તો તરત પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવી રીતે આપણે શું કે, લુપ્તપણું, એટલે લુપ્તપણું કોઈ પણ આહારમાં ના હોવું જોઈએ. એટલે શું? તો કે તમને દાખલા તરીકે પફ ભાવતા હોય તો તમે પફ જ ખાયા કરો. તમને સેન્ડવિચ ભાવતી હોય ને તો તમને સેન્ડવિચ જ ખાવાનું વધારે ગમે. એ લુપ્તપણું કહેવાય. શું કહેવાય? હંમેશા સમરસી ખોરાક, એટલે બધું જ આપણે ખાવું જોઈએ. જેમ દાળ ભાત શાક રોટલી, ખ્યાલ આવ્યો ને, કચુંબર જે કઈ હોય તે, આપણને કુદરત જે ભેગું કરે બધું થોડું થોડું ખાવું જોઈએ. અને એની અંદરથી આપણને ભાવતું હોય પણ પછી આ જ મળે તો સારું ને, એમાં જ પછી ડાબી ડાબીને આપણે ખાઈ એવું ના હોય. કારણ કે શરીરને બધું જ મળવું જોઈએ, રસ છ રસ મળવા જોઈએ. પછી કોઈ મરી ગયા હોય, જેમ આપણા લોકો કહે ને કે ગાંધીજીએ આ બધું સરદાર પટેલને પ્રેસિડેન્ટ ના બનાવ્યા અને આ હિન્દુસ્તાનની ખાના ખરાબી થઈ, આપણા લોકો બોલે ને. ગાંધીજી હતા છે જ નહીં, ઇન્દિરા ગાંધી છે જ નહીં, ઘણા બધા નેતાઓ નથી. એવી રીતે સમાજમાં હોય, ઘરમાં કુટુંબમાં હોય, તો કે આ જવા દો ને, આ તો મરી ગયા પણ આપણી બધાની હાલત ખરાબ કરીને ગયા, એવું બોલે ને. તો કે અવર્ણવાદ અપરાધ અભિનય ન કરું. કારણ કે જીવતા ને મરેલા બે ની વાત આવી ગઈ. શું આવી ગઈ? જીવતા ને મરેલા બંને ની વાત. એટલે દાદા ભગવાને કહ્યું કે આપણે જોખમદારી લેવાની નહીં. આપણે ભાગે જે આવ્યું એને કેવી સમજણથી એમાં નીકળી જવું એ શીખવાનું, નહીં તો નીકળાય નહીં આ જગત માંથી. નીકળાય ના નીકળાય? આપણે ગાંધીજી ની જોડે શું લેવા દેવા છે? કઈ નહીં. આપણે કોઈની જોડે આટલી, દાદા ભગવાને એક કેલ્ક્યુલેશન કર્યું, તમને કામ લાગશે. દાદા ભગવાને કેલ્ક્યુલેશન મૂક્યું કે આટલી મોટી દુનિયા છે એમાં આપણને કેટલા લોકો ઓળખે છે અને કેટલા લોકો ભેગા થાય છે, તો આટલા જ લોકોની જોડે આપણો વ્યવહાર છે તો ત્યાં હકણા રહીએ તો આપણું કામ થઈ જાય કે નહીં? હા. પણ આપણે તો આખી દુનિયાનો અમેરિકાનું બોલવા બેસીએ, પાકિસ્તાનનું બોલીએ, અને કોઈ કોઈ સમાજનું હોય તોય બોલીએ, સાધુ સંતોનું હોય તોય બોલે. એટલે આપણી બધામાં વીકનેસ છે. શું છે? સંસારથી સુખી થવાનો અને ત્યાંથી કાયમનું સુખ મળે ત્યાં સુધીની આપણી યાત્રા છે. અત્યારે તમે નાના છો તો ભણવાનું, ખાવાનું, પછી મોટા થશો તો તમારી જોડે બધી સગવડ જોઈએ ને જીવન જીવવા માટે. એટલે સુખીથી જીવતા જવાનું અને પછી ધીરે ધીરે કાયમનું સુખ મળે એ રસ્તા પર આગળ વધવાનું. તો એ રસ્તો કોઈ બતાવ્યો નહીં, અને બતાવ્યો છે તો આપણને પકડાયો નહીં, સમજાયો નહીં.
એટલે દાદા ભગવાને કહ્યું કે કોઈને દુઃખ દેશો તો દુઃખ આવવાનું છે, તારે જે જોઈતું હોય તે આપજે, તારે તિરસ્કાર કરીશ તો તારા પર તિરસ્કાર કરનારો કોઈ મળશે. ખ્યાલ આવ્યો? દુનિયા માટે ખરાબ દ્રષ્ટિથી જોશો તો એનું પરિણામ તમને ભોગવવું પડશે, કારણ કે આ નેચરલ લો છે. શું છે? નેચરલ લો છે. હા, એટલે દાદા ભગવાને કહ્યું નવ કલમો અમે 40-40 વર્ષ સુધી એની ભાવના કરેલી અને એ મારા વર્તનમાં આવી ગઈ છે અને મેં ભગવાન પ્રગટ થયા, એટલે આ નવ કલમો આપણને આપી છે તો આપણે ખૂબ એની આરાધના હૃદયથી કરવી જોઈએ. હું તો કહું છું ત્રણ વાર કહે છે તો એક વાર બોલવાની, પણ હૃદયથી બોલવાની. કેવું ખ્યાલ આવ્યો? કે મને આવી શક્તિ હો કે મને કોઈ પણ ભેગો થાય અને દુઃખ ના થવું જોઈએ, મારી વાણી એવી ના હોય, મારું વર્તન આવું ના હોય. ખ્યાલ આવ્યો? હવે શક્તિ કઈથી આવે છે? તો કે જેનામાં એ શક્તિ પ્રાપ્ત પ્રગટ થઈ હોય એટલે લખ્યું છે. હે દાદા ભગવાન, એટલે લખેલું છે કે એમનામાં શક્તિઓ પ્રગટ થઈ ગઈ છે. હવે એની પાસે તમે માગો તો એ આપણને શક્તિ આપણામાં પ્રગટ થાય, કારણ કે આપણી માં ભગવાન બેઠેલા છે. ખ્યાલ આવ્યો? તમને સમજાય ને? એટલે તમારે સોનું જોઈએ તો ગોલ્ડ સોનાર પાસે જવું પડે, તમારે કરિયાણું જોઈએ તો તેની પાસે જોઈએ, તો આઈસ્ક્રીમ હોય તો પાર્લર પર જવું પડે, આઈસ્ક્રીમ પાર્લર પર. ખ્યાલ આવ્યો ને? એટલે નવ કલમોની શક્તિ જેને જોઈતી હોય એને દાદા ભગવાન પાસે માંગવાની. આપણી શક્તિઓ બધી આપણી માં પડી જ છે, પણ એ બધી આવરાઈ ગઈ છે, એને કોટિંગ કહેવાય. શું કહેવાય? જેમ ચોકલેટ કોટિંગ છે ને, અંદર બદામ હોય ને ઉપર ચોકલેટ હોય તો અંદર બદામ પુરાઈ ગયો તો દેખાય નહીં, એનો સ્વાદ ના આવે, પછી કોટિંગ હટી જાય તાર બદામ બહાર નીકળે. એવી રીતે આપણી અંદર સુખ અને શક્તિ રહેલી છે, એ બધી આ નબળીઓ જતી રહે, શક્તિ માંગ માંગ કરીએ એટલે બધી નબળીઓ જતી જાય, એમ શક્તિ ઉત્પન્ન થતી જાય. બરાબર? બહુ સરસ છે. તો બોલજો બધા. હા, કોઈ આખા દાડામાં એક જ વાર બોલજો. દાદા ભગવાન ને છૂટા નહીં મૂકવાના, નવરા પડીએ ને તો એની પાસે બધી શક્તિ ખેંચી લેવાની. હા, પણ અમુક વાર કેવો વિચાર આવે છે કે આની આ વસ્તુ પર આપણે આમ કોન્સન્ટ્રેટ કરવા જઈએ ને તો આખો દિવસ પણ ઓછો પડે ને, એવું હોય છે. વાત સાચી છે. હું આપતા પુત્ર થઈને કહું, મારી પાસે એટલો મોટો પ્રોજેક્ટ બનાવેલો છે કે નવ કલમો, ચરણ વિધિ, નમસ્કાર વિધિ, બધાનું આજ્ઞાનું બધાનું મૂક્યું છે, તો મારી પાસે સમય જ ના રહે, પણ છતાંય મારાથી આ એટલું બધું પહોંચી નથી વળતો, કારણ કે આ મન વચન કયા એટલા બધા નબળા છે અને જોડે જોડે પોતાની બધા સંજોગોના એવા ધક્કા આવે ને, એટલે પોતાનો નિશ્ચય પણ કાચો છે, બધું ભેગું થઈ ગયું છે, પણ જેટલું ધકેલા એટલું કર્યા કરવાનું આપણે. ખ્યાલ આવ્યો? પણ આપણે ડગવાનું નહીં, ચૂકી ગયા તો ફરી કરવાનું, ચૂકી ગયા તો ફરી કરવાનું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. એટલે ધીરે ધીરે નક્કી કરતા કરતા કરવાનું બધું. હા, બરાબર ભણજો. હા, અને જો દાદા ભગવાન ની એક બીજો મેસેજ કહી દઉં તમને, બધાને કામ લાગશે. દાદા ભગવાને શું નક્કી કરેલું? કે મને આત્મલક્ષ્મી હોજો, મને રાજલક્ષ્મી જોઈતી નથી. એવી રીતે તમે જયારે ભણો અથવા તમે સવારમાં ઉઠો ત્યારથી નક્કી કરું કે મારાથી બધાને સુખ થજો. ખ્યાલ આવ્યો? અને મારી જે કઈ પણ વિદ્યા છે, જે કઈ મારી પાસે આવડત છે, એ બધી જગતને લૂંટાઈ દઉં, મને કઈ જોઈતું નથી. ખ્યાલ આવ્યો? હું જો ધંધો કરીશ તો લોકોને સારી વસ્તુ આપીશ, પણ લૂંટબાજી નહીં કરું, છેતરપિંડી નહીં કરું, ભેળસેળ નહીં કરું. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણે જીવનમાં નક્કી કરવું, મા બાપની સેવા કરવાનું નક્કી કરવું, આપણા શિક્ષક હોય એનો વિનય કરવાનું નક્કી કરવું, કારણ કે ગમે તેવા હોય પણ એ મારો ગુરુ એટલે ગુરુ. ખ્યાલ આવ્યો? બીજા બધાને ગમે તે કરવું હોય તો કરે, પણ હંમેશા સ્કૂલમાં જઈએ, ટ્યુશનમાં જઈએ તો આપણો ગુરુ હોય એને આપણે નમસ્કાર કરવા જોઈએ, કારણ કે એની પાસેથી આપણે વિદ્યા મેળવવાની છે. ખ્યાલ આવ્યો ને? એટલે હંમેશા મા બાપનો પહેલો વિનય કરવો અને પછી ગુરુનો કરવો અને પછી દાદા ભગવાન પાસે જવાનું. ખ્યાલ આવ્યો? બહુ શીખવા જેવું છે જીવનમાં. દાદા ભગવાન તો મજાના છે, પણ એની પાસે આપણે બધું આ નાનું નાનું જાણ્યા કરવાનું. ખ્યાલ આવ્યો? શક્તિ મહીથી જ આવશે. તો બોલજો કોક વાર. હા, તો ડરવાનું નહીં, દાદાને કહી દેવાનું કે દાદા આજે ભૂલી ગઈ છું, મને શક્તિ આપજો, મારે હૃદયથી બોલવી છે, મને ખબર નથી કે હૃદયથી બોલવું એટલે શું, હૃદયથી બોલવાની શક્તિ આપો. હશે પ્રદીપ દાદા, ખુશી દરોજ ના બોલે છે. હે? ખુશી દરોજ ના નવ કલમો બોલે છે. હા, જો બધા છોકરાઓને કહું છું
કે દાદા ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, કેવી રીતે મંત્ર બોલવો જોઈએ મને ખબર નથી, તમે બધું મને સમજાવો અને તમે જ મને શક્તિ આપો, હું તૈયાર છું. બસ આપણે કોઈના કોઈને સરેન્ડર થઈ જાય તો સારું કે ખોટું? સારું. આજે હું તમારા ઘરે આવ્યો અને તમને તમે કહો કે અહીંયા બેસવાનું છે તો તમે મને સોફા પર જ બેસાડો ને કે ખુરશીમાં બેસાડો ને કે બાથરૂમમાં બેસાડો? અંકલ તમે શું પીશો, તમે નાસ્તો લેશો, એ બધું તમે જ વિચારો કે મારે વિચારવાનું? ના, અમે વિચારીએ. હા, એટલે આપણી સંસ્કૃતિ છે જ આપણી પાસે કે આપણે ગેસ્ટ આવે તો આપણે એની કેર કરીએ છીએ. એ રીતે આપણે જો દાદાની પાસે જઈશું ને તો દાદા આપણી કેર કરશે જ. આપણે તો કદાચ કાચા પડી જઈએ પણ દાદા કાચા પડે ના પડે. હા, એટલે ભણતી ઘડે પણ શક્તિ માંગવાની. હા હા, બધું પ્રાર્થના કરજો, જ્યાં જરૂર પડે ત્યાં દાદાને યાદ કરજો. બસ. હા હા, ચોક્કસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે હવે પ્રતિભાજી થોડા ક્વેશ્ચનો લઈએ આપણે. જે અત્યારે આપણા દેશમાં રિઝર્વેશન કેટેગરી જે ચાલુ થઈ છે એનું જ પરિણામ છે ને. મેક્સિમમ રિઝર્વેશન આપણા દેશમાં છે. લોકો સાથે આપણે અન્યાય કર્યો તો અત્યારે એ લોકોને આપણે આ રીતે ન્યાય આપવો પડે અને બધી જ જગ્યાએ સાઇન લેવા એની પાસે જવું પડે જે પૈસા આપીને. એ તો જો ભાઈ, દાદા ભગવાને તો કેટલે સુધી કહ્યું તમને ખબર છે? તમે સાઇનની વાત કરો છો એ તો સાચી છે, પણ તમને કહું દાદા ભગવાને શું કહ્યું કે જે આ મોટા લોકોએ ભણેલા ગણેલા અને બધા સુખી સંપન્ન લોકોએ જે નાના લોકો માટે તિરસ્કાર કરેલો ને, તો એ લોકોએ તે વખતે વેર બાંધેલું કે હું એમને એનો બદલો લઈશ, તો એ લોકો મરીને બધા એમના ઘરમાં છોકરા છોકરીઓ થઈને આવ્યા છે અને થમ્સઅપ પીવે છે. સમજી ગયા? સારા સારા ઘરમાં થમ્સઅપ આવી ગઈ છે બોટલો, અને ધીરે ધીરે આવી ગયું છે. ખબર છે ને અમારી એક્ટિંગ પરથી સમજાય છે ને? બરાબર બરાબર. અને જે સંસ્કાર ક્યારે ના હોય એવા સંસ્કારો આવી ગયા છે, ખબર છે ને? જેને DISCO કહે છે. એટલે શું DISCO? એટલે શું બોલો ને? સમજી ગયા ને? સમજી ગયા કે નહીં? તો કે આ શેનું પરિણામ છે? આખું કલ્ચર બદલાઈ ગયું. પેમેન્ટ ચૂકવાય છે. હવે બીજો સવાલ, જે સવાલ છે ઈ કે પરદેશની પ્રજા વિષને આધારે જીવે છે અને હિન્દુસ્તાનની પ્રજા કસાઈને આધારે જીવે છે. એ ડેવલપમેન્ટ બરાબર. હવે એ ડેવલપ, હા, કાળને હવે ડેવલપમેન્ટ. હવે અત્યારે આપણે મહાત્માઓ મંદ કસાઈમાં લાગ્યા બરાબર. હવે નથી આપણને પાક્કું આ બાજુનું સુખ નથી આત્માનું સ્પષ્ટ, તો આ બેની વચ્ચેનો આપણી દ્રિધા છે અથવા જે સુખમાં આ બાજુ ક્યારેક ઘડી જઈએ છીએ ક્યારેક આ બાજુ ખેંચાઈ જઈએ, જરા એ વિશે વાત કરો. જો મહાત્માઓને કસાયો મંદ નથી થયા પણ કસાયો જતા જ રહ્યા છે, પણ એને ડિસ્ચાર્જ કસાય કહેવાય. શું કહેવાય? રાઈટ રાઈટ. કારણ કે કસાયો મંદ થવા એ ક્રમિક માર્ગની સિસ્ટમ છે. બરાબર છે. એટલે ક્યારે પાછા દાદા ભગવાનને ઉડાડી દીધા. હા, પણ ક્યારે પાછા વધી જાય એનું ઠેકાણું નહીં. એટલે મંદ નથી થયા પણ કસાયોનું મૂળજું જ બંધ કરી દીધું છે. એટલે હવે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ થતા જ નથી. ખ્યાલ આવ્યો ને? આ દાદા ભગવાનના જ્ઞાનની વાત કરું. હવે જે જે સ્થિતિ છે તે કે પૂર્વે ભરેલો જે માલ છે એ તો ડિસ્ચાર્જ થવાનો,
હવે ડિસ્ચાર્જ એનો નિયમ એવો છે કે જેવા ભાવે ને ભારે ભરેલું હોય, જેટલા ફોર્સ થી ભરેલું હોય એવી રીતે જ નીકળે. એટલે એ ખેંચાઈ જાય છે, એ બહારના ઉદયોમાં ખેંચાય છે, પણ અંદર એને પછી જાગૃતિ વર્તે કે આ બરાબર નથી. રાઈટ. હવે હવે મંદ ક્યાં છે? તો કે જાગૃતિનો જે ફોર્સ, જે પ્રમાણ વધવું જોઈએ એ આપણું ઓછું છે. રાઈટ. જો જાગૃતિ જેમ જેમ વધતી જશે ત્યારે ફોર્સ હશે ને તોય પણ એ ઉદયોમાં આપણે સ્થિર રહી શકીશું. પણ આ આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે ને એટલે આપણે પુરુષાર્થમાં મજબૂત થવાની જરૂર છે. બરાબર. જો કર્મના ઉદય મને આવે છે, હું તમને મારો પ્રસંગ કે કર્મના ઉદય મને પણ આવે છે. હવે સમજો કે તમને સામાન્ય, બીજી વાત નથી કરતો, પણ તમને એક સામાન્ય કહું કે મારી સામે જમવાનું ઘણું બધું પડ્યું હોય, એમાં મને ઘણી બધી ચીજ ભાવતી પણ હોય, પણ મેં અંદર કહી દીધું હોય કે હેલ્થ માટે, જાગૃતિ માટે આ વસ્તુ તારે કામની નથી, એટલે આપણે આટલા મજ રહેવાનું છે, એટલે પછી પ્રકૃતિ એ પ્રમાણે કામ કરે. હવે જો તમે જાગૃતિને જો તમે એની જોડે વાતચીત કરીને સિસ્ટમ ના નાખો તો પછી જે આવે ઠોકી જાય. ફોકસ કરવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે. અને જાગૃત એને કહેવાય, જાગૃત એને કહેવાય કે એ પોતે દરેક અવસ્થાઓને, સંજોગોને જુએ અને પછી એમાં નિર્ણય કરે કે આટલું જ બાઉન્ડ્રી. બાઉન્ડ્રી બરાબર, એનું નામ જાગૃત. જો જાગૃત ના એટલે એની બાઉન્ડ્રી હોય જ નહીં. આપણે એને એવું નથી કહેતા કે તું રોંગ છું, પણ જાગૃતિનું પ્રમાણ તો જોઈશે ને કોઈ. એને હિતાહિતનું ભાન કહ્યું. શું કહ્યું દાદા ભગવાને? શું કહ્યું? હિતાહિતનું ભાન હોવું જોઈએ. હવે જો આવો આત્મા મળ્યો, આવા પ્રત્યક્ષ અરિયંતનું અનુસંધાન કરી આપ્યું, હવે મોક્ષે જવાની ભાવના છે, આ બાજુ આયુષનું ઠેકાણું નથી કે ક્યારે પરપોટા ફૂટી જાય, તો પછીથી આપણે પોતાનું હિત કયા રસ્તે છે એના માટે જ્ઞાની સમજાઈ શકે, કહી શકે, અને તમે શક્તિ માંગો તો શક્તિ આપી શકે. પણ આપણે જો બરાબર છે, આપણે આપણી રીતે ચાલીએ તો શું થાય મને કહો. તો ઠેકાણું નહીં પડે. ધ્યેય પ્રમાણે ચાલવું જોઈએ. કેવું ચાલવું જોઈએ? અને હું કહું છું કે દાદા ભગવાન તો આ કાળમાં એટલા સરસ મળ્યા છે આપણને બધાને કે તું ચૂકી જવું તોય ડરીશ નહીં ભાઈ. તું મને કહી દેજે કે હું ચૂકી ગયો છું, માફી માંગુ, બસ ફિનિશ થઈ ગયું તારું. દાદા ને વઢી નાખો, સિમંદર સ્વામી ને જોડે આ રીતે વાત કરો, પણ અંદર પોલ હોય તો ત્યાં આગળ કેવી રીતે ખકડાવીને વાત થાય? જો આપણને ખબર પડી ગઈ કે હું આ દેહ થી જુદો છું અને આ દેહ એ આજે નહીં ને કાલે રખ્યા થનારો છે, આપણને ખબર પડી કે હું કાયમ નો છું, આ ટેમ્પરરી છે, એટલી તો આપણને ખબર પડી ગઈ છે. બીજું એ બી ખબર પડી ગઈ છે કે હું છું તો જ આ દેહ છે, જો હું આમાંથી નીકળી ગયો એટલે કશું ચાલે નહીં. બરાબર. જો હું આ પગમાંથી ખસી જાઉં ને તો એનો પગ બી ઊંચો ના થાય, એને પેરાલિસિસ કહે. બરાબર. એટલે આપણે આપણી કિંમત સમજવાની કે હું પોતે અનંત શક્તિ વાળો છું, અનંત સુખ વાળો છું, અને ભાઈ તમે આ છો, પણ અમે કહીએ એમ કરો. હવે અત્યાર સુધી અમે તમારું માનતા, હવે તમે અમારી આબરૂ રાખો, વિનય કરતા શીખો, અમે કહીએ એમ કરો, બસ ફિનિશ. આપણે કઈ દેહ ને મારવો નથી, એને કઈ ભૂખ્યો નથી રાખવો, પણ અમે કહીએ એટલું કરો બસ. અને તમારી ભૂલ થશે તમે તમને વળીશું નહીં, પણ પ્રતિક્રમણ કરો ને આગળ હેડો. એટલે આપણું જે ડીલિંગ આઈ એન્ડ માય વચ્ચેની જે ડિમાર્કેશન લાઈન પડ્યા પછીનો આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર આપણે ચૂકવો ના જોઈએ, એને સમજી લેવો જોઈએ. શું કરવું જોઈએ? બરાબર.
સમજણની જરૂર છે. એટલે આપણે સમજવાનું કેમ જરૂર છે? તો કે આપણને આ માર્ગ કૃપાથી પ્રાપ્ત થયેલો છે. આપણે આ માર્ગે જવું છે એવું અનંત અવતારોથી ઘૂંટી ઘૂંટીને નથી આવ્યા. એટલે જેને ઉપાદાન કહેવાય. આપણે એવી બધી શક્તિઓ લાયા નતા. જ્યારે ગૌતમ સ્વામી તો કેવા છે, એવા તૈયાર હતા કે જેવા મહાવીર ભગવાન પાસે ગયા ને તરત બધું સમજી ગયા. સમજી ગયા, આવો ગૌતમ જ સમજી ગયા અને સરેન્ડર થઈ ગયા એક જ શબ્દમાં, પતી ગયા. હા, એટલે આપણી એટલી આ કાળમાં આપણે જે આયા છે કળિયુગમાં, એટલે આપણી થોડી કચાસો છે બધી, ઘણી કચાસો. તો જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલીએ તો કચાસો દૂર થાય. બરાબર, મારા કહેવાથી દૂર નહીં થાય તમારી. એક્ઝેક્ટલી. હા, ના, બહુ સમજવા જેવું છે. કારણ કે હું જે કઈ પણ વાત કરું છું એ બધો જ માલ દાદા ભગવાનનો છે. અને આ કાળમાં કલ્યાણની ભાવના એમણે કરી છે, મેં નથી કરી. બરાબર, આ વાત ક્લિયર કટ એટલે કરવાની કે તમે ગોટુ દાદા અથવા ગોટુ જ્ઞાની જે તમે કહો છો, મેં તો મીડિયા છે ખાલી ખાલી તમને કહી દઈએ. જેમ પેલા એરપોર્ટ પર કેવું આમ ઝંડો ફરકાવે કે આ બાજુ ફ્લાઇટ જવાની, આ બાજુ આમ રોડ, આ બાજુ છે, એવું છે. મક્કા ટ્રાફિક પોલીસ નથી જોઈ તમે મુંબઈમાં? ટ્રાફિક પોલીસ પ્રદીપાજી, ટ્રાફિક પોલીસ એની જગ્યાએ અને દાદાના આપતપુત્ર કે જે દાદાના જ્ઞાનની સંપૂર્ણ રજૂઆત, એની આખી ડેસ્ટિનેશન જે કહેવાય ને, ડેફિનેશન બદલાઈ જાય. પ્રદીપાજી, તમને ગમતમાં શું કહું છું કે લઘુત્તમ નહીં થઈએ ને, લાઈક ટ્રાફિક પોલીસ. મારી વાત સાંભળો, ટ્રાફિક પોલીસ એટલે આ રસ્તે જવાનું ને આ રસ્તે નહીં જવાનું. આ રસ્તો બંધ છે અત્યારે, ત્યાં આગળ ઇસ્યુ છે, કર્ફ્યુ લાગ્યો છે. યુ આર સેફ ધીસ વે, એમ તમે સમજ્યા કે નહીં? ટ્રાફિક પોલીસ કઈ રોંગ નથી અને કઈ લેવલ નાનું નથી, એ બહુ હેલ્પિંગ ફેક્ટર છે. લેવલ આપણે તો શુદ્ધાત્મા છે, આપણે આપતો પુત્ર ક્યાં છે? એ તો તમે માનો, હું થોડો માનતો હું આપતો પુત્ર છું. જ્ઞાન મળ્યું, જે દેહે જ્ઞાની મળ્યા, જે આપણે આ દેહ ની વાત થાય છે ને કે આ દેહ ટેમ્પરરી છે, પરપોટો છે, પણ દાદા ભગવાને કીધું કે દેહ ની પણ કિંમત સમજવી પડશે કે આ દેહ તમને જયારે આટલી મોટી વસ્તુ પ્રાપ્ત થઈ છે તો એ દેહ અત્યારે મિત્ર સમાન થઈ પડવો જોઈએ. હા, પણ એ મિત્ર સમાન ક્યારે થાય કે આપણે પોતે પોતાની સીટ પર રહીએ તો એનું કામ ઉઠાવાય. આજે જો કોઈ શેઠ એની સત્તા એની જગ્યા પર રહે તો પછી હેલ્પર જોડે કામ લઈ શકે કે એના માણસો જોડે કામ લઈ શકે. પણ શેઠ જ જયારે માણસો જોડે બેસીને વિડીયો ફૂકે તો શું થાય? તમને વાત દાદા ભગવાને જ કરેલી છે, મારી નથી. એટલે કે તમને તમે બધી ચીજોમાં સરી જાઓ છો સાહેબ. ના ના, તમને કહું કે તમે શુદ્ધાત્મા પદ એ પરમાત્મા પદ છે, એટલે આપણને આપણી ગરિમા આપણને સમજાવી જોઈએ. તો આપણને પ્રકૃતિ નચાવે એમ જ્ઞાન નતું ત્યારે નાસ્તા હતા, પણ હવે શુદ્ધાત્મા થયા પછી નચાવે એમ તો ના નચાય ને આપણાથી, એમ કહેવા માંગુ છું. બરાબર છે. હવે તમે મને કહો, આપણે ચેતન છે કે ચેતન છે? અનંત જ્ઞાન દર્શન વાળા આપણે છે, બરાબર છે. પ્રકૃતિમાં તો જ્ઞાન દર્શન છે જ નહીં, એ તો આપણા થ્રુ બધું આ જે આપણી હાજરીથી થાય છે, બધું ભરેલો માલ ખાલી થાય છે, સાધન છે, બરાબર છે. તો આપણને એ નચાવે તે આપણે નચાય એના પ્રમાણે, આપણા પ્રમાણે એને કામ કરવું જોઈએ. આપણા પ્રમાણે કામ કરવું પડશે, કારણ કે ધ્યેયની કિંમત આપણે છે, મોક્ષે આપણે જવાનું છે. આ દેહને મોક્ષે નથી જવાનું, એ તો સાધન છે તમે કહ્યું ને. પણ એ દાદા શું કે છે, તો કે જેવી રીતે તમે શુદ્ધ થયા, પ્રકૃતિ શું કે છે કે જેવા તમે શુદ્ધ થઈ ગયા હવે તમે મને શુદ્ધ કરો. બરાબર, તો આપણે એ શુદ્ધ થવા દેવું જોઈએ ને, આપણે એને એ રસ્તે હેલ્પ કરવી જોઈએ ને. ચોક્કસ, તો બે છૂટા થઈને એ એના રસ્તે જાય ને આપણે મોક્ષે જતા. બરાબર, પણ પ્રકૃતિના મનકા તાકા તન ચલે તાકા સર્વસ્વ જાય. આજે અહીંયા બેઠા હઈએ અને પેડે શું થાય છે, અહીંયા શું થાય છે, એમાં અંદર મન બૂમો પાડે, બુદ્ધિ ઉભી થાય, તો આપણે તે પુરસાદ માનવો જોઈએ ને.
બરાબર ને? આપણે પ્રકૃતિને વળીએ છે, પ્રકૃતિ જોડે વાતચીત કરીએ છે, એને સમજાવીએ છે. આપણે એને કહેવું જોઈએ ને ભાઈ તમારે અત્યારે 4 વાગી ગયા, હવે તમને ઊંઘ નથી આવી, ત્યારે ચાલો ને તાર થોડી વાર વિધિ બોલો ને, ઊંઘ આવતા હોય જજો અડધી વિધિ, પણ બોલો તો ખરા. પણ આપણે કહીએ ખરા કે ચૂકી જઈએ કોક દાડો, થાકી ગયો છું, પછી ઉઠું છું, એવું બધું હોય કે ના હોય? આખો દિવસ ટીવી જોતું હોય, આ ફાઇલ નંબર ટીવી જોતા હોય, સમાચાર કે જે તોય જોતો રસ હોય તો આપણે કહેવાનું ને, એટલે મોક્ષે જવું છે, તમે આમાં કઈ ટાઈમ બગાડો છો? તમે તો 40 વાર નમસ્કાર કરતી ગયો, તમને કીડીઓ ચડતી હતી, અને આ જોવામાં તમને મજા પડે છે, કશો વાંધો નહીં. તમે કેટલી વાર જોવો છો કહો મને, અડધો કલાક કે કલાક? કલાક પછી અમે કહીએ એમ કરો, રાઈટ? આપણે પ્રકૃતિ જો ડીલિંગ તો કરવું જોઈએ ને, તો એ મિત્ર કહેવાય. મિત્ર એને કહેવાય કે હંમેશા બીજા મિત્ર ને સારું ઈચ્છે, એની પ્રગતિ થાય, એને સુખ થાય, પ્રગતિ થાય, સુખ થાય. હવે તમે મિત્ર નો વ્યવહાર તો આપણે કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જ પડશે. હવે વધારે ખાવાથી ઊંઘ આવે તો પ્રકૃતિને કહેવું જોઈએ, માફી ખાજો, આપણે વિધિ બોલવાની છે, શક્તિઓ માંગવાની છે, પ્રતિક્રમણ કરવાના છે, તમે ધ્યાન રાખજો. આ સુતી ઘડે કહેવાનું ને કે ભાઈ તમે આજે ઘરના બધાને શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરો, આપણે કહીએ છીએ, ભૂલી જવાય કોઈ વાર, ના ભૂલી જવાય. રાતે હુઈ જાય તો આપણે કહ્યું ને 5 વાર ત્રિમંત્ર બોલીને હુવાનું કહ્યું છે, બોલ્યા તમે? પેલા 5 વાર મંત્ર બોલો, પછી હુઈ જજો. બરાબર, મિત્રતા એને જ કહેવાય. એક્ઝેક્ટલી. હા, હું આ તો દાદા ભગવાન ની વાતો હું કે હું સમજી ગયો છું અને હું ચારિત્રમાં આવી ગયો છું એવું નથી કહેતો, હું તો ભૂલો ને ભૂલ તરીકે જાણીશું તો રિપેરિંગ થશે એમ કહેવા માંગુ. અને મોટો પુરુષાર્થ છે ને, એ મોટો પુરુષાર્થ છે સાહેબ, ભૂલ ને ભૂલ તરીકે જોતું એ જ મોટો પુરુષાર્થ છે. હા, અને બીજું જ્ઞાની પુરુષ ના કયા પ્રમાણે એ જે રસ્તે દાદા ચાલ્યા એ રસ્તો આપણને બતાવ્યો છે, અને છતાંય કહે છે કે તમને એ રસ્તો તકલીફ, મને કહું એને બીજું કાઢી નાખું, કામ બીજો રસ્તો બતાવું, પણ આપણને અઘરો લાગે છે. તમે મને કહો કે સહેલો છે, આજે હું તમારી જોડે વાત કરું તો મને છૂટાપણાનો અનુભવ વધારે થાય કે હું મારી જાત જોડે વાત કરું તો છૂટાપણાનો અનુભવ વધારે થાય? મને કહો, ચલો છૂટાપણા. હા, દાદા ભગવાને શીખવાડ્યું છે આપણને, બધાને આ શીખવાડ્યું છે કે ભાઈ હું આવી રીતે છૂટો રહેલો છું અને છતાંય બધાની જોડે રહેલો છું, પણ બધાની જોડે આપણે પ્રેક્ટિસ ક્યારે કરાય? કે એકવાર પોતાની જાત જોડે જુદા રહી અને પછી વ્યવહારમાં આવીએ અને પછી ખબર પડે કે સારું બાજુ ભેગું થઈ જાય, ફરી પાછું આપણને સુધારવાનું. એટલે આ એક્સપિરિયન્સ. હા, પ્રકૃતિ તો બહુ સારી વસ્તુ છે, કારણ કે ચેતન છે જ નહીં, બીજું પાવર ચેતન વાળી વસ્તુ છે, બીજી વસ્તુ એ પર છે ને પરાધીન છે, એટલે વ્યવસ્થિત ના અધીન છે. ત્રીજી વસ્તુ એવી છે કે એ પર ને પરાધીન હોવા તેની સ્વતંત્ર શક્તિ તો નથી, પણ આપણે તો પોતે ચેતન છે, અનંત જ્ઞાન દર્શન વાળા છે. ખ્યાલ આવ્યો? એટલે એને વાળવાની રીત તો દાદા એ બતાવી, આપણે એપ્લાય કરવી જોઈએ. તમને કહું દાદા શું કરતા હતા, કહો દાદા ને પોતાને આત્માનું કરવું હતું તો એ સુઈ જાય તો જોયે કે ગાદલા ઉપર ઊંઘ આવે છે, નીચે નીચે શેતરંજી પર ઊંઘ આવવા માંડી તો એ ગાદલા પર જતા રહેતા હતા, અને ગાદલા પર ઊંઘ આવે તો શેતરંજીમાં આવતા હતા અને પાછી પડખા ફેરવતા હતા. પણ એની એમનું લક્ષ્ય શું હતું કે ઊંઘને ધક્કા મારવા. તે ઊંઘને ધક્કા કેમ મારવા? તો કે મારે હું જાગું તો મારા આત્માનું કરી શકું, અને આપણે તો બે રજે વળીને હુઈ જઈએ છે. હવે દાદા એવું નથી કહેતા કે તમે હુઈ જાઓ છો એટલે તમે ગુનેગાર છો, એ વાત નથી. આપણને આત્માનો હેતુ, મોક્ષનો હેતુ જો આપણે પૂર્ણ કરવો હશે તો આપણે આપણી પ્રકૃતિને ઓળખવાની જરૂર છે, અને એને કઈ કઈ વસ્તુને કેવી રીતે વાળવી અને કેવી ટ્રીટમેન્ટ કરવી એ બધું દાદાએ બતાડેલું છે. રાઈટ, આપણે આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. જેટલા આપણે પ્યોર થઈએ એટલું કલ્યાણ રૂપ થવાય, તો ક્વેશ્ચન એ છે કે પ્યોર કેવી રીતે થવાય?
તો જો પ્યોર માં છે ને તો પહેલા તો પોતાના હક નું હોય, એ દરેક બાબત માં પોતાનો રાઇટ્સ હોય ને, એટલી જ વસ્તુ આપણાથી વપરાય. ધ્યાન આવ્યું? એટલે જેને એક શબ્દમાં વ્યવહારમાં એવું કહેવાય કે વ્યવહારમાં કોઈની વસ્તુને આપણાથી અડાય નહીં અને પૂછ્યા વગર લેવાય નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે આપણો હક નથી એની પર, એટલા માટે લેવું હોય તો પરમિશન લેવી પડે. જેને દાદા ભગવાન કહેતા હતા કે તમે દાખલા તરીકે તમારે એક ફૂલ લેવું હોય ગુલાબનું, તો એના છોડને પાસે તમારે પરમિશન માંગવી પડે કે હે શુદ્ધાત્મા ભગવાન તમે ખસી જજો, હું જરા ફૂલ લઉં છું. કારણ કે તમે એને લો એટલે છૂટો એટલે એને દુઃખ થાય. શું થાય? આ તો એક દાખલો આપું છું. બરાબર. બીજું, પ્યોરિટી હંમેશા કેવી વસ્તુ છે? તો કે એક લક્ષ્મી સંબંધમાં હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? લક્ષ્મી સંબંધમાં. હા, લક્ષ્મી સંબંધમાં પ્યોરિટી હોવી જોઈએ. પછી વ્યવહારમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. પણ આજે આ મન વચન કાયાની એકતા નથી એટલે મુશ્કેલી છે. શું છે? અત્યારે જો દાખલા તરીકે તમને કોઈ પણ વસ્તુનો મમ્મી હોય પપ્પા હોય કે કોઈના માટે તમને એક વાર અમને વિચાર કે આ નકામા જેવો વિચાર આવતો તમે કહી ના શકો, પણ તમારા માટે આવો વિચાર આવ્યો. બરાબર. એટલે દાદા ભગવાને કહેલું કે પ્યોરિટી એટલે શું? તો કે આપણે વ્યવહારમાં આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. તો કે દાદા ક્યારે પણ એ પોતાની પાસે હોય વસ્તુ બીજાને આપી દે ખરા, પણ એ કોઈની વસ્તુ લેવાની અપેક્ષા ક્યારે નતા રાખતા. ખ્યાલ આવે ને? ખ્યાલ આવ્યો. પછીથી એ પોતે દાખલા તરીકે એમનો કોઈ પૈસા ગજવામાંથી કાઢી ગયું હોય તો ક્યારે ચોર છે એ દ્રષ્ટિથી એમણે જોયું નથી. આપણે વ્યવહારમાં બહુ ચોક્કસ રહેવાની જરૂર છે. એક વખત અમે આપતા પુત્રો એ દાદા જોડે વાત કરી હતી તો બોલ પેન ની વાત આવી હતી. એમાં પેલા તો કંપનીઓમાં બોલ પેન અમે બધા જે નોકરી કરે લખવા કંપની આપતી જ હોય. જે વસ્તુ કંપનીએ ત્યાં લખવા આપી હોય તો એ વસ્તુ નો આપણો હક ત્યાં પૂરતો જ છે. ઘરે ના લઈ જવાય. સાચી વાત છે. પણ આવી બધી ઝીણી વાત અત્યારે કોઈને શું છે બહુ પચેવી નથી. ના, પણ આ રીતનું જ થતું હોય છે. પેલું કે ને કે અત્યારે ઓબ્ઝર્વેશન માં આવે છે કે આ રીતનું જ હોય કે કોલેજ નું કઈ વસ્તુ હોય તો આપણે ઘરે વાપરવા લઈ આવીએ. કે એટલે એટલે તો જો અત્યારે બધે દુખો એના જ આયા છે કે આપણે વસ્તુની કિંમત નથી, પણ આપણે એક 5 રૂપિયાની વસ્તુ આધાર આપણું બધું અહિત કરી બેઠા છે આપણે. એટલે પછી મન નબળું પડી જાય, પછી બધી જાતની સિસ્ટમ ડેવલપ થાય. કે શું થાય? બરાબર. સિસ્ટમ એ પ્રમાણે જેને 5 મહાવ્રતો ગયા. શું ગયા? 5 મહાવ્રતો. જે વિતરાગ ભગવંતોએ 5 મહાવ્રતો બહાર પાડ્યા અને ઉપાળો દેવાયા પછી 6ઠું મહાવ્રત રાત્રિ ભોજન. એટલે આ બધા મહાવ્રતો તૂટે છે. શું થાય છે પછી? બરાબર. અને બધાના પરિચયોમાં આવે એટલે પછી આપણે બધું ધ્યાન રાખવું પડે. એટલે તમે બધા સમજી શકો છો. ખ્યાલ આવે ને કે લોકો જેવી રીતે એ બધા કે ને અમે ફ્રી છે, અમે ઓપન માઇન્ડ છે, અમે ફોરવર્ડ છે, એ બધી સિસ્ટમ અધ્યાત્મમાં ના ચાલે. ખ્યાલ આવ્યો? અધ્યાત્મમાં ટ્રાન્સપરન્સી શબ્દ છે. કેવો છે? ટ્રાન્સપરન્સી. હા, તમે ટ્રાન્સપરન્ટ બનો. અમે ફ્રી ફોરવર્ડ બનો એટલે મન ફાવે એવું કરવાનું એવો અધિકાર નથી આ. એ તો બધું વેસ્ટર્ન કલ્ચરમાં છે. શું છે? ઇન્ડિયન કલ્ચરમાં નથી એ બધું. બરાબર. અને મોક્ષે જનારા માટે તો કોઈ જગ્યાએ ના હોઈ શકે. દાદા કેટલા સંયમી હતા. બરાબર. મે જોયા છે એટલે અમને ખબર છે. શું છે? બરાબર. એટલે ટ્રાન્સપરન્સી એટલે જેટલું સ્પષ્ટ હોય એટલા ટ્રાન્સપરન્ટ થઈએ. એ પોતે ચોખ્ખો હોય ને એટલે નિડરતા હોય એટલી. અચ્છા. પણ એમાં હિતાહિતના ભાન સાથે હોય. કેવું હોય? હિતાહિતના ભાન સાથે હોય. બરાબર છે. એટલે આ બધું પછી શક્તિઓ માંથી ખીલે છે બધી. બરાબર. એક તો દાદા પર સ્ત્રી પર પુરુષ ની બાબતમાં કહેતા હતા, લક્ષ્મીના સંબંધમાં ખાસ કહેતા હતા. એટલે કે આ બધું ધ્યાન રાખવું જોઈએ આપણે. ખ્યાલ આવ્યો? એવી રીતે ખાવા પીવાની બાબતો પણ એમાં આવી જાય છે. બધું જ આવી જાય. આપણે આપણો મિત્ર કેવો હોવો જોઈએ એને પણ બહુ કનેક્શન છે. અચ્છા.
આપણા ધ્યેય પ્રમાણે હોય તો ઠીક છે, ના હોય તો પછી હાઈ હલો જ રાખવાનું હોય. ખ્યાલ આવ્યો? આપણે તો બધું શું, બધું પોલું ઢાઈડ, અમે તો વિતરાગ થઈ ગયા. શું વિતરાગ થઈ ગયા? હજુ વિતરાગ માર્ગ ઉપર આપણે શરૂઆત કરી છે. જેમ જેમ જાગૃતિ વધે ને ત્યાર પછી કશું અડે નહીં ને નડે નહીં. એટલે એમાં પેલા પદમાં લખ્યું છે, અમને કઈ જ નડે નહીં એવો અહમ કરો નહીં. ખ્યાલ આવે? એવું એક પદ છે આપણા કવિરાજે લખ્યું છે. એટલે કશું અડે નહીં નડે નહીં એવું ના હોય. Be careful. શું કે છે? Be careful. સમજે ને? એટલે પણ નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું છે. બરાબર. પછી વાણીની પણ બાબતમાં બહુ ધ્યાન રાખવું. આપણે ના હોય એને જુદી રીતે બોલાય નહીં. અચ્છા. વાણીની પણ એટલી ક્લિયરિટી જોઈએ. એને ઘાટ માટે કહેવાય. શું કહેવાય? ઘાટ માટે. પોતાના ઘાટ માટે ક્યારેય વાણી ના બોલે. એ તો ઘણાને એવું સરસ બોલતા આવડે ને, પેલાને ફસાઈ જ દે. પછી બધું ઘણું આમ તમને જીવનમાં બધું હવે આટલામાં તમે સમજી શકો એમ છો. ટ્રાન્સપરન્સી હોય પણ હિતાહિત હોય. કેવું હોય? ભગવાન આગળ બધું બોલી જવું પડે મારે. તમારી આગળ બાઉન્ડ્રીમાં જ બોલવું પડે. બરાબર. બાકી મને કશો ડર નથી એવો, કારણ કે મારે કશું જોઈતું જ નથી. એટલે બાઉન્ડ્રી કહેવાય. શું કહેવાય? બાઉન્ડ્રી કહેવાય. એટલે જેટલી સમજણ ડેવલપ થતી જાય એટલા આપણે પ્યોર થતા જઈએ. એવું થયું? સમજણ તો ડેવલપ થાય પણ પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય. અચ્છા. પરિણામિક દ્રષ્ટિ, કે આવું કરીશ તો એનું પરિણામ શું આવશે એને બરાબર સમજાઈ ગયેલું હોય. અચ્છા. બરાબર. પછી એ ચોખ્ખો જ રહે. દેવતા કોઈ હાથ ગાલે ના ગાલે એમ ખબર છે. બળી જઈશું. હા, એવી રીતે જયારે કોઈ ના પીવે તરત ખબર પણ મરી જઈશું. એવી રીતે દાદા ભગવાનની બ્યુટી પરિણામિક દ્રષ્ટિ, કે ભાઈ તારે જે કરવું હોય, યુ આર ઓલવેઝ સો રિસ્પોન્સિબલ. પરિણામ તારે જોવાનું છે. બરાબર. ખ્યાલ આવે ને? હા, ખ્યાલ આવે. આપણે પરિણામિક દ્રષ્ટિ ડેવલપ થાય સત્સંગમાં રહેવાથી. શું થાય? હા, પરિણામિક દ્રષ્ટિ ડેવલપ થાય. અને આ ડેવલપમેન્ટને કનેક્શનમાં જ કહેવાય બધું. શું કહેવાય? વાત ડેવલપ થયેલા હોય તેને જ સમજાય ને પરિણામિક દ્રષ્ટિ. ને તો શબ્દ સમજાવો અઘરો છે. સાચી વાત. બરાબર કૃષ્ણ. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાન શું કે મહાત્માઓને દ્રષ્ટિ મળ્યા પછી. Kanchanbhai, you are breaking up. Kanchanbhai? 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 બોલજો કંચનભાઈ. હા, જય સચ્ચિદાનંદ. મેં કંચનભાઈ બોલજો, સંભળાય છે? મારો પ્રશ્ન, બોલો. હું મને પૂછે? હા, તમે બોલો. હા, એટલે હું સ્વચ્છંદ વિશે મેં પ્રશ્ન પૂછ્યો કે એક વાર દ્રષ્ટિ મળે મહાત્માઓને, દ્રષ્ટિ મળ્યા પછી મહાત્માઓને સ્વચ્છંદ હોય શકે, અને હોય તો એ કઈ ટાઈપનું સ્વચ્છંદ? હા, એટલે આ જ્ઞાન મળ્યા પછી તો બધું જતું રહ્યું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વચ્છંદ બધું જતું તો રહ્યું જ. પણ ડિસ્ચાર્જ ભાગની જે પ્રકૃતિ છે
એની ઉપર જાગૃતિ રાખવી જોઈએ, કારણ કે આ જ્ઞાન કૃપાથી મળેલું છે. એટલે સ્વચ્છંદ એટલે શું? તો કે દાદા ભગવાને જે કહ્યું હોય એ ગાઈડલાઈન ની બહાર પછી પોતાનું બધું નવું બધું અંદર ઊભું થાય અને પછી એ પ્રમાણે એને કરેક્ટ માનીને ચાલે, એટલે પછી એની જોખમદારી. આપણને ડોક્ટરોએ કહ્યું હોય કે તમારે આટલી દવા લેવાની અને આટલી ચરી પાડવાની, પછી આપણે એના વિરુદ્ધ જઈએ તો એને સ્વચ્છંદ કહેવાય કે ના કહેવાય? બરાબર. તો જ્ઞાની પુરુષે આપણને કહ્યું હોય તો આપણે, જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે, તો આપણને જ્ઞાની પુરુષનો વિનય ક્યારે કર્યો કહેવાય? તો કે એમની ગાઈડલાઈન ની બહાર ના જવાય, અને જવું હોય તો આપણે એમને પૂછવું પડે. એટલે કહ્યું કે પોતાની મતિથી ચાલવું એનું નામ સ્વચ્છંદ. બરાબર. જ્ઞાન ભણ્યા પછી જ્ઞાન કરતું નથી આપણને, સ્વચ્છંદ કરતો હોય તો ચેતવે કે ના ચેતવે? પ્રજ્ઞા શક્તિ, પ્રજ્ઞા તો શક્તિ બધાને ચેતવે છે, પણ એને ગાંઠે તો ને. બરાબર. આજે દાખલા તરીકે દાદા ભગવાન ની હાજરી હતી અને દાદા ભગવાને ઘણા બધા વ્યવહારોમાં ઘણી બધા પ્રસંગો બન્યા, પણ જ્ઞાની ને ગાંઠે નહીં તો જ્ઞાની પુરુષ શું કરે? બરાબર. એટલે આમાં કેવું છે, આ બાબતને એવી રીતે સમજવાની છે કે દાદા મળ્યા પછી આપણામાં લઘુત્તમતા આવતી જવી જોઈએ, કારણ કે આવું ગજબનું જ્ઞાન પ્રગટ થયા પછી પણ એ વિતરાગોને સિન્સિયર રહ્યા આખી જિંદગી કેટલાય અવતારોથી, અને એમને જ્ઞાન થયા પછી પણ બધો જસ એમણે વિતરાગોને આપ્યો, મહાવીર સ્વામીને આપ્યો, ખ્યાલ આવ્યો? અને આજે આપણને એમની કૃપાથી પ્રાપ્ત થયું હોય અને આપણે કદાચ 12,92,000 થઈ બેસીએ તો હવે એમાં જખમદારી કોની, પોતાની કે દાદાની? પોતાની. એટલે દાદા ભગવાને સ્વચ્છંદ શબ્દ નથી વાપર્યો, પણ દાદા ભગવાને એવું કહ્યું હતું કે હું તમને બહુ ઊંચાઈ ઉપર લઈ ગયો છું અને તમારી બધી સેટાઈડ કરેલી છે, પણ જો તમે હખણા નહીં રહો અને તમે એમાંથી કૂદીને બહાર પડશો તો એકે હડકું હાથમાં આવવાનું નથી. બરાબર છે. એટલે હવે કૂદીને બહાર પડવું એટલે શું, એ તો આપણે સમજી શકીએ છીએ કે આપણને બેહી રહેવાનું કહ્યું હોય એટલે એવું કહેતા હતા કે લિફ્ટમાં તમને લઈ જાઉં છું, અમદા હાથ પગ બહાર કાઢશો નહીં તો કપાઈ જશે. હવે આપણે આટલો જ વિનય કરવાની જરૂર છે, અને હું તો એટલે સુધી જાણું છું મારી સમજણ પ્રમાણે દાદાની કૃપાથી કે દાદા મળ્યા પછી આપણને આપણું કામ કાઢી લેવાની જરૂર છે. એ પોતે જો જ્ઞાન મળ્યા પછી શિષ્ય થઈને જીવ્યા બધાની વચ્ચે આપણે શીખવાનું છે, આપણે એમની આજ્ઞામાં રહેવાનું છે. એ વિતરાગોને સિન્સિયર રહ્યા તો આપણે એને સિન્સિયર કેમ થઈએ તે રક્ષમાં રાખવાનું છે. બીજું કે આવા દાદા મળ્યા છે તો આપણે મનના બુદ્ધિના અને બધાની વાદે ચડીને આપણું અહિત ના થાય તે ધ્યાન રાખવાનું છે. એટલે આપણને દાદાએ બધે ખૂણે બહુ જ રક્ષણ આપ્યું છે અને બધા ફોડ પાડ્યા છે, પણ હવે કોઈ કોઈને કહેવાય કેવી રીતે કે તમે સ્વચ્છંદમાં છો કે પોતાની રીતે ચાલો છો? જો કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર એમને જયારે થયું ત્યારે બધાએ કહ્યું કે તમે જ્ઞાની છો, મહાવીર છો, બધા સમર્થ થઈ ગયા છો, તો એ કૃપાળુ દેવે કહ્યું કે ના, હજુ અમારે વાર છે. એ કેવા લઘુત્તમ પુરુષ! આજે મારા જેવાને કશું દાદાની કૃપાથી ચાર વસ્તુ બોલતા આવડી અને કદાચ કશું થઈ ગયું, માનો કે કદાચ કઈક એવી શક્તિ બી ઉત્પન્ન થઈ ગઈ, તો અલા ભાઈ હું તો અનંત શક્તિ વાળો છું, હજુ તો આખું બ્રહ્માંડ ઝડકે એવું છે, આટલામાં શું આપણે કુદાકૂદ કરવાની? આપણે તો લઘુ થતા 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 દાદાના ચરણોમાં ભક્તિ કરતા કરતા એમને આધીન ચાલીએ તો કેટલું સારું. બરાબર. પણ દુકાનો નીકળે જ છે, શું કરવાનું? અને દાદા કહેતા હતા ખરા કે મારે મારા ગયા પછી બધી દુકાનો નીકળવાની છે, પણ થોડા દાડા પછી દુકાનના પાટિયા બંધ થઈ જશે,
કે માલ લાવશે કઈથી? આ તો મોટું જબરજસ્ત દાદા ભગવાનનું ઐશ્વર્ય એટલે શું વાત! આ તો હું બોલું છું તો મને પોતાને થાય છે કે મારે તો બોલવાનો કોઈ રાઈટ જ નથી, મારે તો ખાલી બે શબ્દ બસ દાદા ભગવાનના ચરણોમાં નમસ્કાર ફિનિશ. પણ આપણને મળ્યા છે અને આવું સરસ જ્ઞાન છે તો આપણે જ્ઞાનીની ભક્તિ એના વિનયમાં જીવી જવાની જરૂર છે. હવે થઈ ગયું એમ માની જીવીએ તો શું થાય મને કહો છો કંચનભાઈ? તમે મને જરા બે શબ્દ બોલતા આવડે ને બધા વાહ વાહ કરે એટલે શું મારું મારું થઈ ગયું? અરે ટેસ્ટેડ જોઈએ. વાઘની ડુંગરીએ દાદાજીને ટેસ્ટેડ થયા કે મને મરણનો ભય છે કે નહીં? બરાબર. એ કોઈ એવો અત્યારે મને કહો, વાઘની ડુંગરીને વાઘનું નામ આભાર તો ફફડાટ થઈ જાય. કારણ કે કેવા જ્ઞાની પુરુષ, 10 લાખ વર્ષે પ્રગટ્યા. આપણે ટેસ્ટેડ થવા માટે અપમાન થાય એવી કોઈ જગ્યા હોતી? પેલા જો મને કોઈ અપમાન કરે જગ્યા જઈ આવું મને શું અસર થાય છે? કોઈ હોતી હશે મને કહોજો. એટલે દાદા ભગવાન ટેસ્ટેડ પુરુષ અને એમણે જીવનમાં બધી જગ્યા પર આ મોક્ષ માર્ગ અને આ કલ્યાણનો માર્ગ બહુ જ સરળ ને સરસ છે દાદાની લીધે. પણ પરફેક્ટ થવું પડે, પ્યોર થવું પડે, અને એમાં સૌથી સહેલો રસ્તો દાદાના ચરણોમાં જ માથું ફિનિશ, બીજું કશું જ નહીં. હું તમને મારી વાત કહું સ્વચ્છની. હું ચરણ વિધિ બોલતો હતો. કંચનભાઈ સાહેબ 2 મિનિટ વાત કરું તમારી જોડે? હવે હું ચરણ વિધિ બોલું એટલે તે વખતે મને દાદા ભગવાન પાસે મેં બધું સાંભળેલું તે કેવું કરતો હતો એ કહું. તો પછીથી જયારે આવે ને કે ભાઈ વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, બરાબર છે? બરાબર. પછીથી આવતું તું કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. તો પછી દેવકીજીને કરું, બળદેવજીને કરું, કારણ કે બધા ભાવી તીર્થંકર છે ને. બરાબર. પછીથી પછી આ બધું અંદર બધું મારી રીતે બધી મેં વિધિઓમાં કઈક એક વાક્ય એડ કરતો ગયો 2-4. પછી મને આ તમારી બધાની જોડે સત્સંગનો જે યોગ આવ્યો ને તો મને ખબર પડી. અને મેં દાદાને પ્રાર્થના કરી કે તમે લીટી દોરી છે એની બહાર મારે જવાનું નથી. એટલે જે નમસ્કાર બધા જે કરતો હતો ને એ બધાને ખસેડ્યા બાજુ પર. દાદાની સીધે સીધી જ નમસ્કાર વિધિ બોલવાની અને બાકીના નમસ્કાર બોલવા ને તો વિધિ પતી ગયા પછી બોલવાના. એટલે આપણે જ્ઞાની પુરુષને શું નથી ખબર એમને કે આ બધું મૂકવું જોઈએ? એટલે એમણે જે આપ્યું છે એટલું આપણા માટે બહુ ઇનફ છે. પણ આ સ્વચ્છંદ એટલે મેં બુદ્ધિ, મેં નવું કંઈક કર્યું અને એને અંદરથી સુખ લે છે. આ મારી વાત કરું છું, બીજાની નથી કરતો. આ સ્વચ્છનો દાખલો કહી દીધો મેં તમને. સૂક્ષ્મ બોડી, ઇલેક્ટ્રિકલ બોડી, તો આ બધું જયારે અહિયાંથી દેહ છોડીને જાય છે ત્યારે એની સ્થિતિ કેવી હોય છે? એની સ્થિતિ તો શું, હવે કર્મોને આધારે અંતિમ સ્થિતિ જે હોય બધી વેદના વાળી હોય તો બધું ત્યાં જાય તો એને વેદના થાય પછી. અને અહીં આગળ જો સમાધિ મરણ હોય તો એ પ્રમાણે હોય. એના કર્મો બધા કેવા રહે, એની ઘટ પોટલીમાં કેવું બાંધ્યું છે એ પ્રમાણે હોય, બીજું કશું ના હોય. કારણ કે તો બધું આવરણ સાથે જ જાય ને. આત્મા તો અંદર કર્મોના આવરણ સાથે જ જાય, ખ્યાલ આવ્યો ને? બરાબર. પણ એવું દાદા ભગવાને કહેલું કે જો છેલ્લે સમાધિ મરણ હોય અને જો છેક સુધી એને સુખમાં રહ્યો હોય તો જ્યાં જન્મે ત્યાં પછી એને સુખ જ આવે, સુખની શરૂઆત થાય. એટલે એને ઘણું બધું પાછળનું દેખાય બી ખરું. અને અહીંયા વેદના સાથે મરે હોય તો ત્યાં પછી બધી વેદનાઓની શરૂઆત થાય, એટલે બધું ભૂલી જાય બધું પાટલું. ખ્યાલ આવ્યો? બરાબર. કંચનભાઈ જય સચ્ચિદાનંદ. આપણે દાદાનું જ્ઞાન મળ્યા પછી પોતા પણ હોય ત્યાં સુધી જોવા જાણવાનું ના થાય, એ વાત બરાબર?
જોવા જાણવાનું ના થાય એવું નહીં, પણ એ તમને વચ્ચે જો એક્ઝેક્ટનેસમાં ના આવતા વાર લાગે. પોતાપણું હોય ત્યાં સુધી કે નિયમ એવો છે, સિદ્ધાંતનો નિયમ એવો છે કે તમે હું શુદ્ધાત્મા છું એ પદ ખુલ્લું થયું એટલે તમને બધું જણાય તો ખરું જ, જોવાય ખરું અને જણાય બી ખરું, ખ્યાલ આવ્યો? બરાબર. ને તો એ પ્રગટ થયો જ નથી, એ પાકી વાત છે. હા બસ બસ બસ, કારણ કે એ તો ચાલુ થઈ જ જાય છે, પણ એવું કે છે કે પોતાપણું હોય ત્યાં સુધી ના થાય, એટલે તમે કહ્યું એમ એક્ઝેક્ટ એટલું જાણું કે શુદ્ધાત્મા પ્રગટ થયો એને કહેવાય કે ગમે તેવો કચરો હોય, પોતાપણું હોય કે સ્વચ્છંદ હોય કે ચોરી લપાડી હોય જે હોય તે પણ બધું દેખાય, પ્રજ્ઞાના પ્રકાશમાં બધું દેખાય, તો એને આત્મા પ્રાપ્ત થયો કહેવાય. ઓકે. ને તો પોતાપણું બોલે કેવી રીતે? એ બધું અઘરું છે બધું. રાઈટ રાઈટ, બરાબર. આ જ્ઞાન મળ્યા પછી આખી પ્રકૃતિ દેખાય છે, કેટલી મોટી વાત છે એ તો સિદ્ધિ જયારે સમજાય ત્યારે. કે ધન્ય છે દાદા ભગવાન કે પોતાની પ્રકૃતિને જોતા શીખ્યા આપણે, એટલે પ્રકૃતિથી ભિન્ન થયાનું પ્રમાણ છે. શું છે? બરાબર બરાબર. તો ક્યારે પોતાની ભૂલ કે પ્રકૃતિ ના દેખાય. યા બરાબર, એટલે ચાલુ તો થઈ જ જાય છે. ચાલુ થઈ જાય, પ્રતિક્રમણ થાય અને પછી પાછું નક્કી થાય કે આનાથી છૂટવું છે, બધું જ થઈ જાય. આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ નો, આપણે એક્સપિરિયન્સ લઈએ. પ્રદીપાનજી આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે. ઓકે 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 સર. ઓકે દીપકાનજી. જય સચિદાનંદ. આજે આપણી વચ્ચે અનુભવ કહેવા માટે બહુ જૂના મહાત્મા અરુણામાસી આવે છે. બરોડાના પધારજો, જય સચિદાનંદ. અનુમિત કરજો પ્રદીપભાઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હું શ્રી સિમંદર સ્વામી ને નમસ્કાર, શ્રી દાદા વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાન ને નમસ્કાર, દાદા ભગવાન ના શ્રીમંત આપતો ને નમસ્કાર, દાદાના સંકેતધારી મહાત્માઓને નમસ્કાર, દીપકભાઈ જય સચિદાનંદ, વડોદરામાં રહીએ, સુભાનપુરામાં રહીએ છીએ. અમે દાદા પાસે જ્ઞાન 1976 માં લીધું. દાદા નો પરિચય એમને 1964 કે 65 માં અમારા બાપુ જે ત્યાં થયો હતો. મારું પિયર કેલનપુર છે. હું બાબરભાઈ ની દીકરી છું. બાપુજી દાદા ભગવાન સાથે મેળાપ કરાવનાર જગદીશભાઈ અમીના પિતાજી શંકરભાઈ નો બહુ ખૂબ સાથ હતો. શંકરભાઈ બાપુજી ના મિત્ર થાય અને બા બાપુજી ને સાધુ સંતો માટે ખૂબ ભાવ હતો એ શંકર કાકા જાણતા હતા. એમને બાપુજીને કહ્યું કે મારા કોઈના દીકરા ખૂબ જ્ઞાની છે અને કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે અને મારી સાથે તમે ચાલો હું મેળાપ કરાવીશ. પણ બાપુજીને એમ કે ફોઈના દીકરાને કોન્ટ્રાક્ટનો ધંધો હોય બે સાથે એટલે કોઈ મેળ પડ્યો નહીં. એટલે બાપુ એટલે ગયા નહીં. એક દિવસ શંકર કાકા દાદા ભગવાન કેલનપુર રસ્કુભાઈના કારખાને આવ્યા. તો એ દાદાને લઈને અમારે ઘરે આવ્યા. ઘરે આવ્યા અને પણ બાપુજી વડોદરા ગયા હતા. એટલે બાએ ચા નાસ્તો કરાવ્યો. દાદાએ ચા લીધી. કોઈ બાને કહ્યું બેન તારા હાથમાં ચાનો કપ પીવા માટે હું તારે ઘરે સામે ચાલીને આવ્યો છું. અને બાને દાદા માટે બહુ જ આમ ભાવ થયો કે દાદા આટલું બધું તેજ આમ ગયો. પછી બાપુજી આવ્યા એટલે કહ્યું કે શંકરભાઈ લઈને આવ્યા હતા. સાધુ જેવા હતા, સાદા વેશે પણ બહુ તેજસ્વી હતા.
એટલે બાપુજી તો સાંભળ્યું એટલે ભાઈ 2 વાગ્યાની ગાડીમાં વડોદરા પાછા વડોદરા ગયા. રસીભાઈને ત્યાં સરનામું આપ્યું હતું એટલે દાદા થઈ જઈને દાદાના દર્શન કર્યા. દાદાને જોઈને બાપુજી એ જ કહ્યું કે હું જે શોધતો હતો એ જ મને મળી ગયું, મારું મળી ગયું. જે શોધતો એ જ મળી ગયું. અને પછી તો સવાર સાંજ દાદા પાસે જવાનું ચાલુ કર્યું. દાદા પાસે જ્ઞાનની માગણી કરી, દાદાએ કહ્યું આપીશું. થોડા દિવસ પછી એક દિવસ બાપુજી જતા હતા, રિક્ષાનો બ્રેક ફેલ થઈ તો અથડાયા. દાદા પાસે હારી પાટો બાંધી પાછા દાદા પાસે જઈને કહ્યું દાદા આજે તો જ્ઞાન આપો જ મને. દાદા કે આપીશું હવે, તો કે ના પણ આજે જ પરપોટો ફૂટી જાય તો તમે કોને આપે. દાદા કહે દાદા ચંદ્રકાંતભાઈને કહે ચંદ્રકાંત હારે તો આજે જ આપવું પડશે કે છે. એટલે ચાલ એક મને એક કામ કરી કે દાદા મારે તારા ખેતરમાં આંબો દેખાય છે, તું લઈ જઈશ અહીંયા તને જ્ઞાન આપું. બાપુજી કે આંબા નીચે જવું હોય એ ખેતરમાં જવું હોય તો કોતરમાં ઉતરવું પડશે, દાદા ચાલવું પડશે. તો કે હું ખેડૂતનો દીકરો છું ને ચાલીશ કે છે, પણ આપણે તહીં તારે આંબા નીચે તને જ્ઞાન આપવાનું. એટલે દાદા પછી બાપુજી 4 વાગે કે અમે આવીશું, તું તૈયારી બધી રાખજે, કાથરી પાથરાવજે, માછલીમાં પાણી રાખજે. એટલે દાદા પછી 4 વાગે ચંદ્રકાંતભાઈ, રસિકભાઈ ને પંડિતજી અને દાદા 4 જણા આવ્યા ખેતર. પછી ખેતરમાં ગયા દાદા ચાલીને કોતર ઉતરીને ગયા. પછી દાદા બાપુજી નીકળ્યા જ ગયા, જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપ્યા પછી 2 કેરી તોડાવી, બધાને કાપીને કે ખીરી આપી, ને પછી કહ્યું કે વેળે તારે હીરાબાને આપી આવજે. પછી પછી તો દાદાનું દાદા અમારું મેરેજમાં આવ્યા હતા. અમારું મેરેજ 66માં થયું. પછી મારે 5 ભાઈ બહેનો છે, 5ના મેરેજમાં દાદાજી આવ્યા હતા. તે અમે પછી અમે 75માં અમે સાગરે ગયા વિદ્યાનગરથી, પાછા 75માં પાછા અમે વડોદરા આવ્યા. ત્યારે મેં 76માં પાછું અમે દાદા પાસે જ્ઞાન લીધું. જ્ઞાન લીધા પછી એક જ ભાવ કે મોક્ષે જવું છે, 5 આજ્ઞા પાડવાની છે, ફાયદો સાથે સંભાવે નિકાલ કરવો. અને સમર્પણ કર્યા પછી આપણો વ્યવહાર, દાદાને બધું સમર્પણ કર્યા પછી દાદાનો આપણો વ્યવહાર બહુ સરળતાથી ચાલે છે. ગમે તેવા કપરા સંજોગો હોય તો સૂડીનો ઘાવ સ્વયં સરી જાય એવું થાય છે. અથડામણ ટાળો, ફાઇલો સાથે સંભાવે નિકાલ કરવામાં દાદાના વાક્યો અથડામણ ટાળો, સંભાવે નિકાલ, ભોગ્ય તેની ભૂલ, બન્યું તે ન્યાય, એ બધા વાક્યો બહુ કામ લાગે છે. જ્યારે બેઠા હોઈએ ત્યારે આપણા દોષો જુઓ અને તેનું પ્રતિક્રમણ કરવો, એમાં બહુ હળવું થઈ જવાય છે. દાદા સાથે રહેવામાં એવા ખૂબ દાદાને જ્ઞાનમાં રહેવા માટે પ્રતિક્રમણ તો ખૂબ જ જરૂરી છે. દાદા ભગવાન એમના પૈસાથી જાત્રા કરાવતા. રસિકાકા સાહેબ અમને કહેવા આવે કે સવારે તમારે 2 જણે આવવાનું છે, અમે સવારે જઈએ દાદા સાથે બસમાં, એક જ બસમાં દાદા સાથે બેસવાનું. દાદા પહેલી સીટ પર બેસે, પછી નીરુબેનને માસીબા બેસે, પછી બધા મહાત્માઓ બેસે. એક બસમાં દાદા સાથે જાત્રા કરવાનો લાવો બહુ જ અદભુત હતો. એ તો વર્ણવા એવો નહીં. દાદા આખો દિવસ સહજ જતા અને આવતા, દાદા સાથે બસમાં બેસવાનું, દાદા સાથે સત્સંગમાં રહેવાનું બહુ જ આમ એક બહુ જ એ રહેતો હતો. પછી દાદા એક વખત દાદા શામળાજી લઈ ગયા હતા. તે દાદાએ એક ચાની કેબિન આગળ અમને બધાને દાદાએ બૂટની પ્રસાદી આપી હતી. દાદાએ ચા પીધી અમને બધાને, કોઈને માથામાં કોઈને પીઠમાં. એ તો અત્યારે જઈએ તો અમને યાદ આવે કે દાદા અહીંયા અમને પ્રસાદી આપી હતી. 85માં મણિબહેન ગયા જન્મજયંતિ ઉજવી. પછી ત્યાર પહેલાં અમે દાદા પહેલી વાર જ્યારે અમેરિકા ગયા ને, ત્યારે અમે વડોદરાથી 6 બહેનો બોમ્બે દાદાના સત્સંગમાં ગયા હતા. હું, જ્યોતિલાબેન, ચંદ્રિકાબેન, શારદાબેન, નીતિલાબેન, મણિકાબેન 4:30 વડોદરાથી બોમ્બે જવા નીકળ્યા. 1:30 વાગે રેલવે સ્ટેશન ઉતર્યા, ત્યાં ચા નાસ્તો કરી અને પછી પ્રવીણભાઈ બજારિયા ત્યાં અમે રાત્રે 2 વાગે પહોંચ્યા, ચાલીને ગયા. પ્રવીણભાઈ સવારે દાદાને કહ્યું કે વડોદરાથી 5-6 બહેનો આવી છે સત્સંગમાં, રાત્રે 2 વાગે આવ્યા હતા. દાદા કે એ તો ઝાંસીની રાણી, દાદા મહાત્મા બહેનોનો હોય કે છે, ઝાંસીની રાણીઓ ત્યાં લક્ષ્મીબાઈઓ છે કે છે. પછી રોજ 3 દિવસ અમે રહ્યા હતા ખેતીભાઈ ત્યાં, 10 સત્સંગ કરીએ, સાંજે પાછા અમે હોલ ઉપર જઈએ.
છેલ્લી દિવસે જયારે આવવાનું ત્યારે દાદાને અમે કેસી બન ત્યાં હાથ પહેરાવ્યો. હાથ પહેરાવ્યો પછી દાદાએ કહ્યું કે આ હાર પહેરી રાખો અને આ પહેરી ચાલીને હોલ પર જાઓ. એટલે અમે તો છ બહેનો સત્સંગ પૂરો થયો એટલે ચાલીને નીકળ્યા છ જણ. રસ્તામાં જે કોઈ જાય છે ઉભા રહીને અમને જુએ. પછી સત્સંગમાં બેઠા સાંજે પછી પાછા જવાનું હતું. રાતની ટ્રેનમાં વડોદરા પાછા આવવાનું હતું. દાદા કે ટિકિટ કરાવી છે, રિઝર્વેશન કરાવ્યું છે? અમે કહ્યું ના દાદા. દાદા કે આ જુઓ કે છે. પણ બજારને કહ્યું કે આ લોકોને ટ્રેનમાં બેસાડીને પછી તમે ઘરે જજો. અને દાદાની કૃપાથી અમે છ બહેનો સુતા સુતા વડોદરા આવ્યા. એ દાદાની એ અમારા પર બહુ કૃપા હતી. કહ્યું પછી 85માં મણિબેન ત્યાં ઉજવી, 90માં અમારે ત્યાં ઉજવી. તે દાદાને પાસે ઠાકોરભાઈને ત્યાં જન્મજયંતિ ને ત્યારે અમે વાગી હતી. દાદા અમને જન્મ અમારી જન્મજયંતિ ઉજવી છે. દાદા કે ભાવના ભાવ જો. પછી 5-6 મહિના પછી જયદેશાનંદના પપ્પા ચંદ્રકાંતભાઈ એ દાદાના સત્સંગમાં રસીબેન ત્યાં આવતા હશે. ત્યારે એક્સિડન્ટ થયો, એમને પગે ફ્રેક્ચર થયું. ઓટા પર બેસી બેસાડ્યા દાદાને. પછી ઉપર કેવડાવી દાદા હોવ થયું ચંદ્રકાંતભાઈને. દાદા રસીભાઈ અને ગજાનંદ કે મને નીચે લઈ જાઓ. એટલે ગજાનંદભાઈ ને રસીભાઈ નીચે દાદાને લાયા. ચંદ્રકાંતભાઈ ની વિધિ કરી પાછા ઉપર મૂક્યા. દાદા એ ગજાનંદભાઈ ને કહ્યું કે ચંદ્રકાંતભાઈ ને તું દવાખાને લઈ જા, પાટો બંધાય અને 2 કપ ચા પીવડાવીને પછી મને મળ. એટલે પછી મહાત્મા તો ગયા દવાખાનામાં દર્શન કર્યા, પાટો બંધાવી, 2 કપ ચા પીવડાવી. પછી પાછા દાદા પાસે આવ્યા. દાદા કે મેં બધું ચા પીવડાવી? તો કે હા ચા પીવડાવી દાદા. ચાલો તારે ચરણ તારે જન્મજયંતિ ઉજવવી છે ને? તો કે હા. કઈ સાલમાં? તો કે 90 સાલમાં. દાદાએ નીરુબેન ને કહ્યું, નીરુબેન આ તમે એની જન્મજયંતિ 90 સાલની નોંધી લો. એટલે પછી દાદા એ પછી અમે 90 સાલમાં ઉજવી દઈ. અને એનો કઈ અનુભવ જ બહુ જુદો હતો. કર્ફ્યુને લીધે અમે દાદાને સોંપ્યું કે દાદા તમારે જ ઉજવવાનું છે, તમારે બધું કરવાનું છે. અમારે તો ખાલી કશું હાથમાં જ રહ્યું નથી, કશું થાય એવું નથી. પછી એવું બધું કુદરતી બન્યું. દાદા મહાત્માઓ ને બધા ભેગા થઈને જે ઉજવ્યું છે, બેન્ડ વાજા અને બગી સાથે હવે દાદાની શોભાયાત્રા કર્ફ્યુમાં કાઢી હતી, એ બહુ અનુભવ એ બહુ એ હતું અમારા માટે. એક વખત અમે અમારે 83માં અમદાવાદ જવાનું થયું. બરોબર અમે સવારે દાદા દર દેશવાસી દિવસ અમે દાદા પાસે સવારે 6:30 પહોંચી જઈએ. દેશવાસી દિવસે વિધિ કરવાની દાદા પાસે 6:30-5:30 જઈને. 83માં વડોદરા અમદાવાદ ગયા એટલે અમારે એવા એવું નતું. 6 મહિનાથી વખત ભાઈના પ્રોબ્લેમ લીધે અમારે રહેવું પડે એવું હતું. સવારે દાદાને બેસાડ દિવસે દાદા પ્રમારા મહાત્મા ચા પીએ તો હાથ ધરું છે. રડતો અમને સામે જોયું તો રડતા હતા. કેમ ના કે આજે દાદાને વિધિ ના થઈ. પછી કઈ નહીં, અમે ચારો પાળા થઈ જઈશું. 6:30 દાદા પાસે પહોંચ્યા. એ વખત તો લાઈનો થઈ ગયેલી એટલે મારો નંબર આવ્યો. દાદાના હાર પહેરાઈને પગે લાગતી હતી. દાદા કે ગજન દયા છે? મેં કહું હા દાદા. તો કે બોલાવો. પછી બંનેને અમને વિધિ કરાવી દાદાએ. બીજી કરી દઈ. પછી એક અમારે ફેર થયો હતો દાદાને. દાદા સુતમાં દેવ માપવાનું ત્યાં જાય છે એ અમને અનુભવ થયો. મેં વંદા માર્યા હતા તે દિવસે ઘસા કર્યું. સત્સંગમાં જઈને બેઠા તો દાદા કંઈક વાત નીકળી. પછી કે સુક્ષ્મદેહ દાદા જાય છે એટલે અંદર આવ્યું કે દાદા મારી ઘરે આવતા હશે. તરત દાદા એ વાત બદલી નીકળી. પહેલા હિટલર ઉપરથી બોમ્બ નાખતો હતો માણસો ઉપર. અત્યારે લોકો વંદા ઉપર દવાઓ નાખે છે. જેવો હું હાથ કરીને નાખતી હતી એ જ રીતે દાદાએ હાથ કર્યો. જે વખતે મારી એટલી મોટી ભૂલ થઈ કે દાદા પાસે તે જ વખતે મારે માફી માગવી જોઈતી. એ પસ્તાવો હજી મને થાય છે કે મેં દાદા પાસે માફી ના માગી. બીજું મારા મોટા ભાઈ ખેતરમાં તલ કહોવાતા કાઢીને જુવાર નાખી.
પછી જે સવારે અમારે જોડે સત્સંગમાં આવ્યા તો ચંદ્રકાંત ભાઈ ને ત્યાં સત્સંગ હતો ત્રીજી વખતે, ત્યાં બેઠા હતા. દાદા કે કેમ અંબાલાલ તલનો પગ પાડી કાઢે? તો કે હા દાદા તલનો પગ પાડી કાઢે. તો બાહુભાઈ વકીલ કે અરે દાદા તલનો પગ પડતો હશે કે? તો કે અંબાલાલ સમજી ગયા. એ સત્સંગ પતિ હોય ત્યારે બાહુભાઈએ પૂછ્યું કે કેવું રાગ કેમ ના તલનો પગ પાડ્યો તમે? તો કે તલનો પગ નથી પાડ્યો પણ તલ કાઢી નાખીને મેં જુવાર નાખી એટલે દાદા એવું કે છે. તો દાદાને ખેતરમાં અમારા બીલ ગામ મોટા ભાઈને ત્યાં ખેતરમાં તલ કાઢીને જુવાર નાખી એ પણ દાદાને ખબર હતી કે આ બધું જે દાદા કહે છે કે સૂક્ષ્મ દેહ દાદા બધા મહાત્માઓને ત્યાં હોય છે. દાદા અમારા દરેક પ્રસંગે દાદા હાજર જ હોય છે. બીજું ગજાનભાઈને હમણાં 2014 ઓપરેશન કરાયું હતું, આંતરડું ફાટી ગયું હતું, 10 ઇંચ આંતરડું કાઢી રાખવું પડ્યું અને 10 દિવસ આઈસીયુમાં રહ્યા. પછી બહાર રૂમમાં આવ્યા તો એ કે મને દાદાના ફોટા અને બધું મૂકી આપો. દાદાના ફોટા મૂક્યા અને પદોને કેસેટ મૂકી ચાલુ રાખતા હતા અમે 24 કલાક. તો ડૉક્ટર એ ખુશ થઈ ગયા. ડૉક્ટર કહે છે આ તો તમે મા બા એટલે તમે મંદિર બનાવી દીધું કે છે. બીજો બધાને બેસવા માટે સોફા ના રહ્યો એટલે બીજો સોફા એ લાઈન મૂકી આપ્યો. પછી રૂમનું અમે બારણું બંધ રાખીએ ને તો વોચમેન એક દિવસ આવી ને બારણું ખોલી ગયો. મેં કેમ અવાજ ધીમો કર્યું? તો કે ના બા આ પદ તમને એટલા ગમે છે કે તમને ડૉક્ટરે મને મોકલ્યા કે આ બારણું ખુલ્લું રાખો, તમને વાંધો ના હોય તો ખુલ્લું રાખો, અમારે પદ સાંભળવા છે. તો દાદાનો પદનો પ્રભાવ કેવો સરસ છે કે દવાખાનામાં ડૉક્ટર ને નર્સનું એ પણ ગમતો હતો. બધા જેવા આવે ને બધા પહેલા આવે અમારી રૂમમાં દાદાને જય સચિદાન કે દાદાના ફોટાને દર્શન કરે પછી જતા હતા. દાદાનો એ એટલું બધું આમ એ છે. આવા આવા બધા બહુ જ નાના મોટા બહુ પ્રસંગો બનેલા. મૂળ વાત તો તમારે તો પેલા કે ને કે પરિવારમાં દાદા થયા એટલે રિલેશનમાં થયા અને ઉપરથી તમે આટલું નજીક કેલનપુરીમાં દાદાના દર્શન થયા. પણ મુખ્ય વાત એ છે કે દાદા જે મહાત્માઓની અને નજીકના લોકોની જે કાળજી લીધેલી છે ને એ બહુ શીખવાની જરૂરત છે આપણે બધાએ. કે જ્ઞાન મળ્યું પણ આપણા વ્યવહારમાં એટલી બધી ભૂલો થાય છે ને. આજે હવે કદાચ સેવાનો મોકો મળે કે ના મળે પણ ફોન કરીને પણ આપણે ખાલી ખબર પણ પૂછેલી હોય, પણ જે રીતે દાદાએ તમે ત્યાં મુંબઈ ગયા, તમને એક તો પહેલા કીધું કે રાણી લક્ષ્મીબાઈ આવી એટલે આમે તમારી હિંમત વધી જાય, કેટલું સારું લાગે. અને જતી ઘડીએ તમને છેક મૂકવા માટે વ્યવસ્થા કરી આપી જે તમે સારી રીતે પહોંચી ગયા. દાદા એમના પૈસાથી યાત્રા કરાવતા હતા, જે પ્રોફિટ થયો એ મહાત્માઓમાં જ એમણે આખો. એટલે આપણા માટે બહુ મોટો બોધ છે કે હવે આપણી શું કહેવાય કે જીવનનો ધ્યેય હવે મોક્ષે જવાનો છે એટલે આપણા વ્યવહાર પતાવીને કેમ કરીને જેટલું બને એટલું આ સત્સંગ અને સત્સંગમાં જ આપણી બધી વૃત્તિઓ અને આપણા શું કહેવાય જે બધું છે તે બધું એમાં વપરાય તો એ આપણા માટે હેલ્પફુલ છે. કારણ કે એમ કે મહાત્માઓની સેવા અતિ અતિ દુર્લભ છે એમ કે છે. દાદાએ કીધેલું છે કે આ ભૂમિ પર દેવો આવે નહીં, આ સમયમાં તો ના આવે, ખાલી જ્ઞાની પુરુષ હોય તો બધા દેવો હાજર થાય. પણ જો આજે ભૂમિ પર દેવો હોય તો મહાત્માઓ સાક્ષાત દેવો છે અને એની જે કઈ તમે સેવા થાય જમાડો એ કરો તો એ અમારે કારેલી બાગ અમે રહેતા હતા અને અમને બહુ જ મળેલો દાદા દેવી લે પછી
સત્સંગ નો એ ભેગો નતો થતો. એટલે એક મહાત્મા કે છે કે તમને આ બધા જે ધૂંઢ રાખે છે એમાં બધા નાસ્તો નીકળે છે, અમે અમારી સ્થિતિ ના હોય તો અમે શું કરીએ એમ, અમારે રાખ્યું હોય તો આપણે કે બે. પછી અમે રક્ષિત કાકા સંપત્તિ પહેલા હતા એમને વાત કરી તો કે બેન એક કામ કર, તારે ઘરે બે કલાકની ધૂંઢ રાખ અને એમાં પછી એ ચાર બે કલાક ધૂંઢ કરો, એમાં ખાલી તારે પ્રસાદ જ આપવાનો, કોઈને કશું કે નહીં નાસ્તા કે કશું રાખવાનું નહીં. એટલે ગુરુવારે દર ગુરુવારે બે કલાકની ધૂંઢ એ રીતે ભૂલાય છે. એટલે અત્યારે એક ધૂંઢ બે કલાકની ચાલુ છે, અત્યારે ગુરુવારે બે કલાકની ધૂંઢ ચાલુ છે. બીજું છેલ્લે દાદા એના લીધે તો ના બોલો દાદા, બોલો બોલો પછી કહું. દાદા બીમાર હતા ને છેલ્લા છેલ્લું દાદા સાથે મારે એક જે થયું, દાદા અમે દર્શન કરવા ગયા ચારેક વાગે, તો રસિકા કે બેનનું દાદા તો આરામ કરે છે પણ ખાલી બારી ખુલ્લી રાખી છે, તેમાં દર્શન કરી તમે નીચે આવી જજો. તમે બંને જણ ઉપર ગયા બારીમાંથી દાદાના દર્શન કરીને પાછા અડધો દાદા ઉતર ને આપતા પુત્ર મોકલ્યા જાઓ કે પેલા બે જણ પાછા જાય છે બોલે લાવો કે. એટલે અમને બંનેને પાછા બોલાવ્યા ઉપર, દરવાજા ખોલ્યા બેસાડ્યા, અમને વિધિ કરાવી. પછી મને કહે છે બેન ક્ષમતામાં રહેજો. દાદા મને એવું થાય કે દાદા આવું કેમ મને કહે છે ક્ષમતામાં. આ છેલ્લું છેલ્લું પછી દાદા સાથે મારે વાત નથી દેખો, એ છેલ્લું દાદા દાદા પછી ક્ષમતામાં રહેજો. પણ પછી દાદા પછી તો એવા એવા બધા એ આવવા પડે કે ક્ષમતામાં રહેવું હોય તો ના રહેવાય એવા બધા પ્રસંગો આવા મળ્યા. ભાઈ દાદાના કૃપાથી કહું કે દાદાએ બહુ જ આમ થાય તો કહું કે દાદાએ કહ્યું છે ક્ષમતામાં રહેવાનું લોકડાઉન માં જે કીર્તન ભક્તિ શરૂ થઈ હતી ને તે તમારા ગુરુવાર ના ગ્રુપ લોકો કરાવી હતી, શરૂ કરાવી કીર્તન ભક્તિ અને એ સિવાય સત્સંગ દર મહિનામાં એક વખત, અમે કહેલું જ હતું એક મહિનામાં એક વખત મારા ઘરે ભેગા થવાનું અને પછી આખો દિવસ સત્સંગ બધા મહાત્મા આખો દિવસ ભેગા રહેવાનું. અને એ પ્રમાણે બધા જ કાર્યલી બાગવાળા મહાત્માઓ જમવાનું મારે થયા અને આખો દિવસ રહેવાનું, સાંજે બધા છૂટા પડતા હતા એવા. અને આ તો પુત્રો યાદ હતા નવીનભાઈ આગલે દિવસ કહે છે માસે મારે ઘેર આવવાના છે, એટલે પછી અમે બધી તૈયારી કરી દઈએ બે દિવસ આખો દિવસ ઘરમાં ભેગા આવીએ. કાર્યલી બાગમાં રહેતા ત્યારે અમને બહુ લાભ મળતો હતો. પ્રભાવિત થયા અને પદો કવિરાજશ્રી ના પદો થી પણ બધા આકર્ષાયા. પણ મુખ્ય વસ્તુ એ છે કે જેમ દાદાએ કીધું એમના માટે કે અમે તો મહાવીર ભગવાન ના શણગાર છીએ, આભૂષણ છીએ, એટલે એ જ મહાવીર ભગવાન નું વિજ્ઞાન આજે જાગ્રત થયું છે, સજીવન થયું છે. અને એમ કે એમને જોવાથી જ ખાલી એમનો જે આ ફોટો કે એમની જે આભા છે ને તે જ ઘણી બધી વસ્તુ સૂચવે છે. એટલે સ્વાભાવિક રીતે એનો લાભ મળ્યો છે આપણે બધાને અને આજે પણ એ જ આકૃતિ આપણી જોડે વચ્ચે છે. જય સચ્ચિદાનંદ, ખૂબ ખૂબ આભાર. માસી બીજું દાદા, એ ઓપરેશન વખતે ઓપરેશન વખતે ડોક્ટર 70 વર્ષની ઉંમર હતી એમની, અમને કહ્યું હતું 2 કલાકમાં તમે ડિસિઝન લો નહીં તો પછી હું ઓપરેશન નહીં કરું, કારણ કે 70 વર્ષની ઉંમરે આંતરડું ફાટી જાય એટલે બહુ અઘરું છે. પછી અમે ડિસિઝન લીધું, દાદાને સળવાનો ઓપરેશનમાં લઈ ગયા. એમની કારણે બધું દાદા તો વાતો ડોક્ટર તો વાતો કરતા જ રહેતા હતા એમની સાથે, ગજાનભાઈ સાથે. પછી ખબર પડી એટલે બધા દાદાને કહ્યું, મહાત્માને કહ્યું કે આ બધાના જય સચ્ચિદાનંદ કરો છો આપણે આપણે જઈશું ને, તો એ જોરથી બોલતા છે જય સચ્ચિદાનંદ કરીને. તો મને કહે છે બા આ કોમ્પ્યુટર્સ દાદાના આ કોમ્પ્યુટર લીધે હું ઓપરેશન કરું છું, ને જ્યાં 70 વર્ષની ઉંમરે 10 ઇંચનું આંતરડું મારે કાપી નાખવાનું છે એવું ના કહી શકું. અહીં ડોક્ટર અત્યારે એમને સમય જુએ
તોય જય સચિદાનંદ એટલા જોરથી બોલે છે કે આપણા કોઈ મહાત્મા એટલું જોરથી નથી બોલતા, એટલા જોરથી બોલે છે. સાચી વાત છે, સાચી વાત છે. જય સચિદાનંદ. પ્રદીપાનંદજી બોલીએ સર, તમને એમની સાથેનો કોઈ સંવાદ યાદ હોય તો કહો. અરુણામાસી ગજાનંદ કાકાનું કશું યાદ હોય તો કહો. હા, અમે તો કારેલી બાગમાં તો એમને ત્યાં જ જમતા હતા, પછી સત્સંગ બી ચાલ ચાલતો હતો અને અમે ત્યાં ખૂબ રહ્યા છીએ અમે. કારણ કે તે વખતે તો અમે બધા આપતા પુત્રો સાથે રહેતા હતા, એટલે બધું જમવાનું ને સત્સંગનો બધો એમને સાથે પરિચય હતો બધો અમારો. અને પછી જ્યોતિલાબેન ને ત્યાં પણ અમારો ખાસો પરિચય હતો. એટલે અમારું બધું જીવન ઘણું ખરું દાદા ભગવાન ગયા પછી, જે બધા આપતા પુત્રો ને નવજીવન રહેતા હતા, એટલે દાદા ગયા પછી બધું કારેલી બાગમાં જ સારું એવું જીવન ગયેલું બધું. એટલે બધા મહાત્માનો બહુ સારો પરિચય. અને એમને જન્મ જયંતિની વાત બી, અને તે વખતે ખબર નહીં, આપણે એક મને ખબર છે કે એમને ત્યાં એવો પ્રસંગ બનેલો કે મણિભાઈને ત્યાં જન્મ જયંતિ હતી અને એમના ઘરમાં ચોરી થઈ હતી, યાદ છે ને? અરુણાબેન ચોરી થઈ હતી તમારા ઘરમાં. દાદા નું જ્ઞાન ઘણું અને ખુબ એમના બહુ એમનું યોગદાન છે. આજે આમ તો હું તો વધારે શું કહી શકું, પણ એટલું તો કહું કે એમને ત્યાં જ અમારું જીવન બધું ગયેલું છે કારેલી બાગમાં. ધન્ય છે આ મહાત્માઓને કે દાદા ભગવાન પર આટલી ભક્તિ, પણ જોડે જોડે આપતા પુત્ર તરીકે મને તો ખૂબ સાચવ્યો છે આ લોકોએ. પણ અમને દાદાએ કહેલું કે આપતા પુત્ર મારા આમ બહુ જે છે, એક આપતા પુત્રનું બહુ દાદાએ બહુ મોટું એ આપ્યું છે. અને એક પ્રોફેસર હતા એમએસ યુનિવર્સિટીમાં, એમને દાદાની એમને આપતા પુત્રની પરીક્ષાઓ લીધી હતી. દાદાને દાદા કે મારા આપતા પુત્રની પરીક્ષા લઉં તમારા આપતા પુત્રની, તો કે હા લો. એ શું લીધો શું કરીએ મને અમને ખબર નહીં. સત્સંગમાં જ અમે બધા બેઠા વાત સાંભળેલું છે ચાલુ. તો પછી એ છેલ્લે તો દાદા પાસે કહ્યું, દાદાને કહ્યું કે દાદા તમારા આપતા પુત્ર મારી પરીક્ષામાં પાસ થઈ ગયા અને એમને સરવારમાં પ્રાતઃ કાળે સાષ્ટાંગ ધરણ પ્રણામ કરવા જેવા તમારા આપતા પુત્રો છે. એ શબ્દ એક પ્રોફેસર ના છે, અમે સત્સંગમાં બેઠા તો આવું ભાઈના હોલમાં બોલ્યા હતા. બરાબર છે પ્રદીપભાઈ? હા બરાબર છે. ધોળકિયા સાહેબ. હા એ ધોળકિયા સાહેબ. અને તારના બધા જો જૂના મહાત્માઓ જયારે ચરણ વિધિ કરે, ચરણ વિધિ વખતે નમસ્કાર વિધિમાં આપતા પુત્રોને સાષ્ટાંગ ધરણ પ્રણામ કરીએ છીએ અમે રોજ સવારે. મારો નિયમ છે, હું 3:30 ઉઠું છું સવારે, ચરણવિધિ બધું કરી 5:30 આરતી કરું છું. એટલો મારો સવારે 4 થી 5:30 સુધીનો ટાઈમ આમાં જાય અને પછી હું એક છું. એ સવારનો ટાઈમ એવો સરસ હોય છે મારા માટે કે કોઈ નહીં, એ નહીં, બસ હું એકલી દાદા બસ એવો છે. અરુણાબેન તમારી ઉંમર કેટલી થઈ? 75. બોલો, 75 વર્ષે આટલા વહેલા ઉઠીને કરે છે, આપણા માટે તો બહુ મોટો બોધ છે અને ઉદાહરણ છે. જય સચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. જય જય સચિદાનંદ. અરુણાબેન બહુ જય સચિદાનંદ. તમે મહાત્માઓ કે છે, તમે તો દાદાને આપણા સત્સંગમાં બોલાવી દીધા અને દાદા ની હાજરી અપાવી દીધી, એટલે ધન્ય છે, ધન્ય છે. અને હવે તમને તો અત્યારે દાદા અમારી સાથે જ હોય, સવારે ચરણ વિધિ કરતા રાત્રે 7 વાગે અમારા ઘરમાં નિયમ છે 7:30-7:30 આરતી કરવાની, બધા ભેગા થઈને આરતી કરવાનું. એટલે તે વખતે આપણને લાગે દાદા અમારી સાથે છે. બરાબર બરાબર, બહુ બહુ સરસ, બહુ સરસ. તો પ્રદીપાનંદજી ત્રિમંત બોલાવશે, તમે બધા ફોલો કરજો તમારા જે ફેમિલી મેમ્બર્સ હોય બધા. ઓકે પ્રદીપાનંદ. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો હરિહંતાણમ,
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વ સાહુણમ નમો લોયે સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાભ પ્રણાશનો સર્વ પાભ પ્રણાશનો મંગલાણમ ચ સવેસી મંગલાણમ ચ સવેસી પરમમ હવૈ મંગલમ સર્વમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ